नमस्कार, गुजरात विश्वकोश ट्रस्ट अमदावाद अने संतुलन राजकोटना संयुक्त उपक्रमें अस्मिता विशेष संवादना उपक्रम में फरी एक वार आपणे मळी रह्या छीए। आपणने ए स्पष्ट छे के आ उपक्रम एक विशिष्ट प्रयोग छे। विशिष्ट ए दृष्टिए के सामान्य रीते आपणे सर्जको, कलाकारो अने सेवाना क्षेत्र में पड़ेली व्यक्तिओ ने मळीए त्यारे एमना प्रदान विषे आपणे ज्ञात होईए छीए, पण एमनुं जीवन केवी रीते वीत्युं, ए जीवनना प्रसंगो, एमणे करेली मेहनत, एमना प्रस्वेद बिंदुओ विषे आपणे जाणता होता नथी। अने क्यारेक एवुं पण बने छे के न जाणता होवाने लईने आपणे एमना प्रदानने जोईए तेटलुं माणी शकता नथी। अमने एवो विचार आव्यो के अस्मिता विशेष संवादनुं आयोजन करी अने आवा सर्जको साथे आपणे निजी जीवन यात्रानो संवाद करीए। ए निमित्ते एक पछी एक अनेक व्यक्ति विशेषने आपणे मळी रह्या छीए। आजे अमे जरा जुदा माहोलमां छीए, एटला माटे के अमे वडोदरा आव्या छीए अने एक कुदरती सुंदर मजाना ठंडी लहेरखीवाळा અને પક્ષીઓના કલરવવાળા માહોલમાં આપણે સૌ મળી રહ્યા છીએ। જેવો માહોલ છે એવા જ વ્યક્તિ વિશેષ સાથે આપણે સંવાદ કરવો છે। મિત્રો, શબ્દ અને ચિત્ર આ બંનેનો સમન્વય થાય તો જે એક વિશેષ વ્યક્તિ ઉભરીને આવે એવા વડોદરાના અને વિશ્વ સ્તર સુધી પોતાના સર્જનને લઈને વિસ્તરેલા શ્રી ગુલામ મોહમ્મદ શેખ સાહેબ સાથે આજે આપણે સંવાદ કરવાના છીએ। હું મારા વતી, બંને સંસ્થાઓ વતી અને આપ સૌ વતી શેખ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું। સર, આ પ્રકલ્પમાં જોડાવા માટે, આપનો સમય આપવા માટે હું ખૂબ આનંદ વ્યક્ત કરું છું। અને મેં હમણાં જેમ કહ્યું તેમ અમારો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે કે આજની અને આવતીકાલની પેઢીને મોટિવેશન મેળવવા માટે દેશની બહાર જવાની કોઈ જરૂર નથી, કારણ કે એની આજુબાજુ જેવા વ્યક્તિત્વો છે કે જેના વિશે જો ઊંડાણથી જાણે તો એમનું કામ પથદર્શનનું આગળ ચાલે। અમારે આપની સાથે સંવાદ કરીને એ જાણવું છે કે આજે જે જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ અને સર્જનવૃદ્ધ શેખ સાહેબ મારી સાથે છે, એમની જીવનયાત્રા કેવી રીતે આગળ વધી। હું આપને વિનંતી કરું કે આપ આપના બાલ્યકાળથી લઈને યાદગાર રસપ્રદ ઘટનાઓ કે જેણે આખું જીવતર ઘડ્યું હોય એના વિશે આપ અમારી સાથે સંવાદ કરો અને આપના માતા પિતાથી લઈને આપણે યાત્રાની શરૂઆત કરીએ। મારું એક પુસ્તક ઘેર જતા નામનું થોડા વખત પહેલાં જ પ્રગટ થયું છે। આમાં મેં મારા જીવન વિશે, મારા કુટુંબ વિશે પણ થોડીક વાતો કરી છે। હાજી, પણ એ સિવાય થોડીક વાતો કરવી હોય તો એ પણ વિચારી શકાય જરૂર। એટલે મૂળ તો અમે કાઠિયાવાડના, એટલે મારા પિતાજી એટલે તાજ મોહમ્મદ શેખ પહેલા, એમના પિતાજી તે નથુભાઈ શેખ કચ્છમાં હતા, પછી કચ્છ છોડીને કંકાવટી નામનો ગામ છે રાંગદરાની આગળ ત્યાં વસ્યા, અને પછી બધા છૂટા પડ્યા। અને મારું એવું ધારવું છે કે મારા પિતાજી કદાચ 1900 ની શરૂઆતમાં સુરેન્દ્રનગર બાજુ, એ જમાનામાં સુરેન્દ્રનગર વઢવાણ અથવા વઢવાણ કાપ કહેવાતું, હાજી, એટલે ખરેખર તો એ વઢવાણ નામનું જે જૂનું શહેર હતું, વર્ધમાનપુરી કહેવાય છે તે, એનો વધારો ગણો તો ચાલે, એટલે લગભગ એમ ગણો કે 30-40 હજાર ની વસ્તી હશે એ જમાનામાં, હાજી, અત્યારે તો મોટું થઈ ગયું છે। ત્યાં મારો જન્મ થયો,
એ સુરેન્દ્રનગરમાં એક રસ્તો છે, એનું નામ છે ઘાંચીવાડ. તે બે એના જે મુખ્ય આપણે જો કોઈ કેન્દ્રનો વિચાર કરીએ તો એક ટાવર છે ત્યાં, અને ત્યાંને બીજો વિસ્તાર એને ટાંકી ચોક કે છે, એની વચ્ચે થઈને આ ગલી જાય છે. બરાબર. સામેની બાજુ સોનીવાડ છે, એટલે સોનીવાડની બાઈઓ પણ અમારી ગલીમાંથી નીકળતી ખરી. પણ એ ગલીની અંદર એક ખડકી, એ ખડકીમાં લગભગ 6 ઘર હશે. બે તો મિલ મજૂર, બીજા એક ભાઈનો કઈ સોડા વોટર ની બાટલીનો ધંધો, અને બીજો કુટુંબ તે અમારું. લગભગ એમ કહો ને કે 40. હવે એમાં આ 6 કુટુંબો વસતા હતા, અને આગલા ભાગે પણ બીજા કુટુંબો ખરા. એટલે બધા સાથે અમારે સીધો સંબંધ હતો, એટલે હજુ મને બધા નામ પણ ઘણાના યાદ છે. અને નાનપણની વાત કરું તો મને મારા કુટુંબે થોડા ઉપર એક મદરસો ચાલતો હતો. ત્યાં મૌલવી કે એ જે હોય તે જાણકાર અરબી ભાષાના, તે અમને બધાને કુરાન શીખવાડે. ત્યાં અમે બેસીને કુરાનનો પાઠ, એટલે તિલાવત કહે છે, એ કરતા. એ હજુ મને યાદ છે કે અમે લોકો બેસીને રામનામીને તિલાવત કરતા. જરાક મોટો થયો અને એ અરસામાં મને શાળામાં, મારે શાળામાં જવાનું આવ્યું. શરૂઆતમાં તો અમે એક શાળા હતી, કોઈ NDR નામના કોઈક વ્યક્તિ હશે એ ચલાવતા, એ શાળામાં હતા. પણ પછી કંઈક ત્યાંથી નીકળવાનું આવ્યું અને અમે બધા તાલુકા શાળામાં ગયા, અને ત્યાંથી છેવટ NTM હાઈસ્કૂલ નામની શાળા છે ત્યાં મારે ભણવાનું થયું. બધું ચોક્કસ યાદ નથી. હું જ્યારે ભણવા ગયો શાળામાં તે વખતે, એટલે માધ્યમિક શાળામાં, માધ્યમિક જે એ સમયે જે વિષયો ભણાવાતા હતા, ગુજરાતી તો ખરું જ, હિન્દી પણ ખરું, અને બીજા વિષયો પણ ખરા, પણ સાથે સાથે એક જમાનામાં મારા ભાઈઓ ભણતા ત્યારે ફારસી અથવા પર્શિયન પણ ભણાવતા. પણ વાત એવી બની કે જ્યારે સ્વતંત્રતા આવી તે પછી ઘણું બધું બદલાયું, એમાં પાઠ્યક્રમો પણ બદલાયા, ચોપડીઓ ગુજરાતીમાં આવી, એટલે મને તો બહુ જ ગમ્યું, કારણ કે હું બધું વાંચી શકું. મારા ભાઈઓ જે પેલી જૂની શાળામાં ભણેલા તેમાં અંગ્રેજી માધ્યમ હતું, ત્યારે અહીંયા તો ગુજરાતી માધ્યમ હતું. પણ એક વસ્તુ, એક નવીન વસ્તુ એ થઈ કે ફારસીને બદલે હવે સંસ્કૃત ભણાવાય. અચ્છા. અને મને સંસ્કૃતનો વિકલ્પ મળ્યો. તે વખતે તો મારી ઉંમર કે એટલી નહોતી કે હું તે જાણી શકું કે મારે શું ભણવું જોઈએ અથવા જે વિષયો ભણાવાય છે તેમાંથી, કારણ કે એવા વિકલ્પો હતા નહીં. પક્ષીઓ બોલે છે તો સારું છે. તો સંસ્કૃત મને એક રીતે કામમાં આવી, કારણ કે સંસ્કૃત દ્વારા મને સંસ્કૃત વૃત્તો જાણવા મળ્યા. કારણ કે મને પહેલેથી કંઈ કવિતા લખવાનો શોખ હતો. હવે ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો તે બધું હું જણાવી શકું એમ મને યાદ પણ નથી. પણ મને પહેલેથી આવી રીતે બેસીને કંઈક કવિતા લખવાનો શોખ હતો. એક અર્થમાં કહું તો સવારમાં હું કુરાન ભણતો હતો, અને બપોરમાં ત્યાં જાઉં તો સંસ્કૃતમાં ઉપનિષદ પણ ભણવાનો મારે અનુભવ થયો. વાહ વાહ. એટલે એક અર્થમાં કહું તો આ બે સંસ્કૃતિ અથવા એકથી વધારે સંસ્કૃતિમાં પ્રવેશવાનો મારો સૌથી પહેલો અનુભવ બાળપણનો
એ અસંસ્કૃત, હા, એક તો આ સંસ્કૃત ભાષાને કારણે. અમારી શાળામાં ઘણા બધા શિક્ષકો હતા. હવે અત્યારે વિચાર કરું તો એક પઠાણ સાહેબ હતા, તે પહેલા ફારસી ભણાવતા પણ પછી અંગ્રેજી ભણાવતા. ત્યારબાદ એક થોર્નલી નામના શિક્ષક હતા, એ અમને ભૂગોળ ભણાવતા, એ એંગ્લો ઇન્ડિયન હતા. ઓકે. અને બીજા તો એક મેયર સાહેબ હતા, એ મારા બહુ પ્રિય શિક્ષક હતા. અચ્છા. મને બહુ ગમતા, અને એમને પણ એ પ્રકારનો આનંદ કે હું કવિતા લખું છું. અચ્છા. તે રાજી થતા અને મારી ગુજરાતી વાંચીને ખુશ પણ થતા. કેમ ને કેવી રીતે આવડી એ બધા પ્રશ્નોના જવાબ મારી પાસે નથી. ભાષા મારી પોતાની ને મને શીખવા મળી, એટલે મને સરખી રીતે લખવા વાંચવાનો જે અનુભવ છે તે બાળપણથી જ. બરાબર. હવે એક શાળા કરતા બીજી એક સંસ્થા હતી જેણે મને ખૂબ શીખવ્યું, તે ત્યાંની લાયબ્રેરી. ઓહ, અચ્છા. એ લાયબ્રેરીનું નામ બર્ડવુડ લાયબ્રેરી. એ જ્યોર્જ બર્ડવુડ નામના જે મોટા ઇન્ડિયોલોજિસ્ટ હતા તેમના નામની બ્રિટિશ સમયમાં સ્થપાયેલી એ લાયબ્રેરી. એમાં પુષ્કળ પુસ્તકો હતા, અનેક પુસ્તકો કદાચ એ જમાનામાં પ્રગટ થયેલા, અને જેને કહેવાય ને કે પેલા ચામડાના પેલા પૂઠાવાળા એવા મેં જોયેલા. હું જોતો આમ મોટા મોટા ભાગ કબાટો હતા. પણ મૂળ મારો હેતુ એ હતો કે મારે મને ત્યાં જઈને સામયિકો મળતા, એટલે હું સામયિકો જોતો, અને એમાં મને મળતું સાહિત્યમાં રસ પડેલો. એટલે શરૂઆતમાં તો જે ગુજરાતી સામયિક તો સામયિકો હું જોતો કુમાર તો ખરું જ, સૌથી વધારે. કદાચ સંસ્કૃતિ પણ હશે, પણ કદાચ થોડો મારા માટે જરાક વધારે સાચી વાત. પણ બીજી એક વસ્તુ એ હતી કે એ લાયબ્રેરીમાં હિન્દી સામયિકો પણ આવતા, અને નવાઈની વાત એ છે કે એક અંગ્રેજી સામયિક માર્ગ નામનો જે કળા વિશે સામયિક હતું. અચ્છા. એ પણ ત્યાં આવતું. ઓહ, માર્ગ. હવે આપણને નવાઈ લાગે કે નાના એવા ગામમાં જેની વસ્તી આટલી જ છે અને ભણનારા કેટલા હશે, 1000, 2000, 5000 કદાચ, પણ આવું કરનાર કોઈક હશે કે જેણે આ બધું મને હસ્તગત કરાવ્યું, એટલે મારા હાથમાં આવ્યું આ બધું. એટલે મારા માટે તો આ બહુ અનોખો અનુભવ હતો. અને ઘરમાં બેસીને હું લીટોડા કરતો, એટલે ચિત્ર કરતો. રાઈટ. અને તમને તો ખ્યાલ હશે કે એ જમાનામાં હસ્તલિખિત સામયિકોની એક પરંપરા હતી. સાચું. શાળામાં પણ હસ્તલિખિત સામયિક હોય વાર્ષિક, એમાં હું કંઈ ચિત્ર કરી આપું કે કવિતા મોકલું અને એમાં આવે ને બધું થાય. એટલે બે પ્રસંગોની વાત કરું છું. હાજી. પહેલા એ વાત કરું કે 1952 નો સમય હશે, એટલે લગભગ હું 14-15 વર્ષનો હતો ત્યારે. બરાબર. ગુજરાતના કળાગુરુ રવિશંકર રાવળ, એમનો દીકરો કે ભત્રીજો સુરેન્દ્રનગરમાં રહેતો હતો, અને એમને કોઈ જે પ્રકારની કોઈ કંઈક સ્વાસ્થ્યની, એટલે એની કોઈક તકલીફ, જેને કારણે એમને એવી ભલામણ થયેલી કે કોઈક જો સૂકો પ્રદેશ હોય ત્યાં જઈને રહે તો સારું. કાઠિયાવાડમાં આ ઝાલાવાડ જે છે તે સૂકો પ્રદેશ, ચોક્કસ. એટલે એ ત્યાં આવીને રહ્યા. હવે રવિભાઈ જેવા તો અમદાવાદમાં રહેલા અને વિશ્વભરમાં ફરેલા, તે સુરેન્દ્રનગરમાં શું કરે? એટલે પહોંચ્યા લાયબ્રેરી. એ જ લાયબ્રેરીમાં હું પણ જતો. તે ગ્રંથપાલ હતા મોગટલાલ જોશી, એમણે મારી ઓળખાણ કરાવી કે આ છોકરાને ચિત્રમાં રસ છે, ચિત્ર કરે છે. મારી ઓળખાણ થઈ તો રવિભાઈ મને કંઈક બતાડે, કંઈક હશે મારી પાસે, મેં શું બતાવ્યું તે મને યાદ નથી. પણ એમને એક નુસખો સૂજ્યો, લાયબ્રેરીમાં આવે છે તે બહુ સરસ, પણ આ લાયબ્રેરી છે ને
એમાં આપણે કશું ઉમેરીએ ઉમેરી શકાય. એમણે કહ્યું કે લાયબ્રેરીની બાજુની જે કમ્પાઉન્ડની દિવાલો છે એમાં આપણે કશું ચિતરીએ. તો એવું તમે કોઈ દિવસ કર્યું નહોતું. કદાચ એવું બને કે અમે લોકોએ પેલા કોલસીના રંગનો કે પછી ઘેરોના રંગનો એ બધું ગુંદર ભેળવીને રંગ બનાવ્યો અને કદાચ મળ્યા તે બ્રશ કે પીછીઓ લઈને એ કીધું પણ હરે હરેભાઈ આપણે શું ચિતરશું, કેવી રીતે ચિતરશું? મને કીધું જો હું રેખાંકન કરું છું, ડ્રોઈંગ કરું છું, તો મને મદદ કર. અચ્છા. અને પછી આપણે એને મોટા એને જરા એનલાર્જ કરીએ ને, અંગ્રેજી મોટું કરશું અને એની અંદર અંગ ભરવાના. પણ મેં કીધું ચિતરવાનું શું? તો મને કે આપણે દુનિયાનો ઇતિહાસ મહાનુભાવો આવ્યા એવું કઈક એમણે જે કલ્પના કરી અને ડ્રોઈંગ કર્યા તે લઈને છાયા ચિત્ર જેવું અમે બધું લાયબ્રેરીની દિવાલ પર ફરતી દિવાલ. આગળ ભણવા જા. પણ આગળ ભણવાની મારી તો બહુ તૈયારી નથી. તૈયારી એટલા માટે કે મારી આર્થિક સ્થિતિ એટલી સદ્ધર નહોતી મારા કુટુંબની. મારાથી મોટા ત્રણ ભાઈઓ, ત્રણે ભણેલા મેટ્રિક સુધી અને ત્રણે એને નોકરીઓ મળેલી. હવે હું છેલ્લો રહ્યો નાનો, એટલે મેં ઘરમાં જઈને વાત કરી કે રવિભાઈ કહે છે કે તું આગળ ભણવા જા, મારે કોલેજમાં ભણવા જવું છે. તો કે હવે રવિભાઈ કહેતા હોય તો આપણાથી ના તો કેમ પડાય. મારા એકચ્યુઅલી ખરેખર મારા પિતાજી મારા અભ્યાસમાં ખૂબ રસ લેતા હતા. એમણે મને ખૂબ મદદ એ કરી. એ પોતે બહુ આપમેળે શીખ્યા હતા ઘણું બધું. હું તો કંઈ કમિશન એજન્ટ જેવું કામ કરતા હતા અને આખા દેશમાં ફરતા બોલ્ટ્સનું કે એવું કંઈક હશે. જાતે અંગ્રેજી પણ શીખ્યા હતા, ગુજરાતી તો સારું. અને પાછી એમણે કંઈ મુસ્લિમ ગુજરાત નામનું સામયિક આવતું હતું એ મંગાવતા પોતે, એટલે વાંચનનું બરાબર છે. ઘરમાં એક પ્રચલન હતું એમ કહો તો ચાલે. કરીમ મહમદ માસ્ટર નામના લેખક એ જમાનાના એમ લખતા હતા, એટલે મારો પરિચય એ પ્રમાણે થોડી સૂફી કવિતા પ્રતિ. પણ મને એવી કંઈ જાજી સમજ નહોતી. બરાબર. આમ તો મારે ધર્મનું પ્રચલન હતું એટલે મસ્જિદમાં નમાજ પડવાનું ને એ બધું ચાલુ હતું. અને તે વખતે પિતાજીના આગ્રહે કાળી ટોપી પણ પહેરતો. પછી સ્કૂલમાં જાઉં ત્યારે કાઢી નાખતો. બરાબર. પણ પછી આ બધું જે ચાલતું હતું તેમાં બીજો પ્રસંગ જે છે તે એ છે કે 1950-51 ના અરસામાં અમારી શાળામાં એક નવા શિક્ષક ભણાવવા માટે આવ્યા. એમનું નામ લાભશંકર રાવ. એ લાભશંકર રાવ મોળે કવિ હતા. અને મેં એમને જઈને કથા કદાચ મારી કવિતાઓ પણ બતાવી હોય તો એ ખુશ થયા અને કંઈક ચાલો આ તો બહુ સરસ, એટલે અમારી કંઈક દોસ્તી પણ જામી. એટલે એના બે પ્રસંગો તમને જણાવ. એક પ્રસંગ એવો છે કે એ જયારે પહેલા વહેલા ભણાવવા આવ્યા ત્યારે એ જમાનામાં પેલા બી એડ ની એક પરીક્ષા આપવાની આવતી. તમને પછી શિક્ષક થવાનું એટલે આગળ જાય. બરાબર. અને એમણે એક કહેવાય છે ને વર્ગ લીધેલો એટલે ક્લાસ. હા હા બરાબર. પાઠ લેવાનો હોય. પાઠ લેવાનો. અમારા જ ક્લાસમાં આવીને પાઠ લીધેલો. ત્યાર પછી મારી એમની સાથે મુલાકાત થઈને ઓળખાણ થઈ અને એ મને બહુ યાદ રહી ગયું. અચ્છા. કારણ કે અમારા પાઠ્યપુસ્તકમાં મઢોલી મજાની પહેલે તીર નામનું કાવ્ય તે લલિતજીનું. તે ટૂંકું નાનકડું કાવ્ય છે. એ કાવ્ય હું વાંચતો પણ મને એમાં કંઈ ખાસ રસ પડ્યો.
રામશંકર આવાળે એ જ કવિતા લીધી અને કહ્યું કે આજે હું તમને આ કવિતાની વાત કરીશ. ઓકે. અને એમણે એ રસાળ ભાષામાં વાત કરી અને પછી ગાવા માંડ્યા. એટલો સરસ એમનો સુરીલો કંઠ હતો. અને એમણે જે આ વડોલી મજાની પહેલે તેર જે ગાયું તો મારા તો હૃદય સો સર્વ ઉતરી ગયું. હા, આટલી સરસ કવિતા આપણા કોઈ ભક્ત કવિની, અને પાછું આટલો એનો રસાસ્વાદ કરાવી શકાય એવી કવિતા. એટલે આ એક પ્રસંગ છે. એટલે મારે એમની જોડે જે આ ઓળખાણ થઈ. હવે બીજો પ્રસંગ એ છે કે મારે પછી મને કહે કે તું કવિતા લખે છે તો આપણે બધા બે સાથે મળીને ક્યાંક બેસીએ અને લખીએ, તું તારું લખ ને હું મારું લખું. અને એમણે સ્કૂલના હેડમાસ્ટરને કહીને પાછલી NTM હાઈસ્કૂલના છેડાવા છેવાડે કંઈક બે ઓરડા હશે એમાંનો એક ઓરડો કહ્યું કે રવિવારે અમને ચાવી આપો તો અમે ત્યાં બેસીને લખીએ. બરાબર બરાબર. મારા માટે તો આ ઉત્તમ હતી કે મારા શિક્ષક મને બોલાવે છે ને કે મારી કવિતા એટલે એ લખે ને હું લખું. એમને તો બધું હસ્તગત, એ તો એમને તો બધા વિંગાડોનું જ્ઞાન પણ ખરું અને પછી તો એ તો ગાય પણ ખરા. અને એમની કવિતા તો ચાલે આમ શું કહેવાય સરસરા, દિવસમાં બે ત્રણ લખી નાખે. મારાથી તો હું તો એક લખવા જાઉં તો છક્કા છૂટી જાય કેવું લખવું કેવી રીતે લખવું, પાછું એમનું જોઈને મારે લખવાનું અને પાછું ગાઈ શકાય એવું હોય તો લખવાનું. કે પછી એમણે મને પિંગળ શીખવ્યું એટલે કે શિખરીણીમાં હોય કે પછી મંદાક્રાંતામાં હોય કે પછી જે કોઈ તને છંદ યોગ્ય લાગે તેમાં તું લખી શકે. એવા બધા અખતર ખૂબ કર્યા, સોનેટ પણ લખ્યા અને એ બધું. પણ એમને એક બીજો વિચાર સૂજો અને એનો સંબંધ બર્ડવુડ લાયબ્રેરી સાથે. એક આપણે એક સામયિક શરૂ કરીએ. સામયિક એટલે મને કે આ જે છપાયેલા આવે છે એવું આપણે હસ્તલિખિત સામયિક કરીએ. અચ્છા. અને તું બધા એના મથાળા ચિતરજે અને તું કવિતા લખતો હોય તો મને આપજે. તો એ પછી એક મહાશોખ ગાંધી નામના ભાઈ હતા, એ મજૂર કલ્યાણ કેન્દ્રમાં નિયામક હતા. બરાબર. એ એમના મિત્ર હતા. એ મળ્યા. એ કોઈ બીજા ભાઈ પણ હતા ઈશ્વરભાઈ નામના, પણ એમનો મને હવે એમની સ્મૃતિ લગભગ રહી નથી એમ કહું તો મને ખબર નથી. પણ એટલે એમણે સંપાદક તરીકે મ ઈ લા એવું લખ્યું. અચ્છા. એટલે મહાશોખ ઈશ્વર અને લાભશંકર. અચ્છા. અને સામયિકનું નામ રાખ્યું પ્રગતિ. પછી અમે લોકોએ વિચાર કર્યો, મને ક્યારે કેવી રીતે ખ્યાલ આવ્યો ખબર નથી, પણ એ જમાનામાં મેં એ કાગળ પસંદ કર્યા તે હાથ બનાવટના, હેન્ડમેડ. જેને કદાચ ખાદી ભંડાર કે એવું કંઈક હશે જ્યાં મળતા હશે અને આ સાઈઝના મોટા, કે આપણે આપણું છાપું હોય એનો અડધો ભાગ હોય એટલા અને મોટું, એટલે એમાં હું પ્રગતિ લખું કાળી શાહીમાં મને આવડે તેવું સરસ રીતે દોરી વળીને બરાબર. પછી નીચે એક ચિત્ર દોરું, મુખ ચિત્ર. અને નીચે એક સુવાક્ય લખે, બીજા પાને એક વાર્તા લખે, લાભશંકર લખે અથવા કોઈ બીજા લખે, પછી જાણવા જેવું હોય અને બીજી ઘણી બધી નાની મોટી વાતો હોય. અને આવું સામયિક અમે વર્ષ દાડા લગી ચલાવી. દર પહેલા કદાચ પખવાડિયે અને પછી અઠવાડિયે મોકતા. અને પછી તો લાયબ્રેરીના બે ભાગ થયા ત્યારે બે એના બે નકલો પણ કરી થોડા વખત માટે. અચ્છા. પણ એમાંનો એક ફાઇલ મારી પાસે છે. અચ્છા. કારણ કે રામશંકર આવડને જ્યારે હું જામનગરમાં મળ્યો છેવટે સુરેન્દ્રનગર મૂકીને જામનગર રહેવા ગયા હતા ત્યાં એ ભણાવતા કોલેજમાં, અને ત્યારે હું બહુ મળેથી વર્ષો પછી મળ્યો ત્યારે એમણે કહ્યું કે આ એક છે તે તું લઈ જા તને કામ લાગશે, તો એ મારી પાસે છે હજુ. અચ્છા. વાહ. એટલે જોઈને મને લાગ્યું કે આ તો ઘણી બધી મહેનત કરી. એટલે સ્કૂલમાં ભણવાનું પછી એના બધા એક તમે કહો તે બધા વિષયો ભણવાના એ તો બધું હશે જ, એ ઉપરાંત લાઇબ્રેરીમાં જતો તે કરતો પડે, એ ઉપરાંત આવી રીતે હું પેલું ચિતરતો અને લાભશંકર સાથે મારો આ મેળાપ થયો એને કારણે મને બીજા એટલે
અમુક અર્થમાં કહીએ તો પ્રકાશનનો અનુભવ થયો. પ્રકાશન તો છાપેલું નહોતું, હા બરાબર, પણ આવી રીતે પ્રકાશિત કરવું, હા બરાબર, સાચી વાત છે. પ્રકાશ મારું બાળપણ એ રીતે અમુક અર્થમાં ઘણું સમૃદ્ધ હતું. અને એવું થયું ને કે ચિત્ર અને કવિતા એ બંનેનો અનુભવ એ લાઇબ્રેરી સાથે પાછો ગાઢ રીતે જોડાણો. અને રવિભાઈ મળ્યા એમ, લાભશંકર મળ્યા, તો એ બંને પાછા એ ક્ષેત્રના, એટલે આ બધું કેમ બન્યું તેનો મારી પાસે કોઈ હિસાબ નથી. પણ શેખ સાહેબ, આપના પિતાશ્રીની આપે વાત કરી, તો પિતાશ્રી અને માતાજી એ બંનેનો આપના ઉછેરમાં, કારણ કે સામાન્ય રીતે ભણવાનું હોય ને આવી બધી પ્રવૃત્તિમાં જો આ ઉંમરે કોઈ લાગી જાય તો મા બાપને થોડોક સંકોચ થાય કે ભાઈ બીજું કંઈક કરવાનું, એટલે આ કરે, તો એમાં કેવો એમનો સહયોગ રહ્યો માતા પિતાનો? જો મારા પિતાજીને હું ભણું તેમાં ખૂબ રસ હતો. એમને કદાચ મનમાં એવું હશે કે ત્રણ દીકરા તો ભણીને નોકરીએ લાગી ગયા, ચોથો ભણીને આગળ જાય તો સારું, આવું એમના મનમાં હશે. અને એ મને ખબર પણ પડી, કારણ કે જ્યારે મેં વડોદરા જવાનું નક્કી કર્યું અને રવિભાઈએ મને કહ્યું કે તું ભણવા જા, ત્યારે રવિભાઈએ તો કહ્યું હતું કે તને સૌરાષ્ટ્ર સરકારની એક શિષ્યવૃત્તિ મળે એમ છે, તો તું એના માટે અરજી કર, 50 રૂપિયાની શિષ્યવૃત્તિ છે અને હું ભલામણ પત્ર લખી આપીશ. હવે મારા પિતાજીએ મને બીજી રીતે પણ મદદ કરી. ઘણીવાર મારે બીજી સંસ્થાને પણ લખવું પડતું કે મારે આવી શિષ્યવૃત્તિ જોઈએ છે, કે મારે આ પ્રકારનું, કારણ કે આ સૌરાષ્ટ્ર સરકારની શિષ્યવૃત્તિ મળશે કે નહીં એની મને કોઈ ખાતરી નહોતી. એક અર્થમાં જોઈએ તો મારા પિતાજી આમ તો ધર્મનિષ્ઠ, પરંતુ આગ્રહી, એટલા બધા આગ્રહી, મને એ એમ ઈચ્છે કે એમના બધા બાળકો નમાજ પઢે અને કુરાન અને ઇસ્લામ વિશે બધું જાણે, પણ અમુક અર્થમાં લિબરલ પ્રકૃતિના વ્યક્તિ હતા, એટલે એમને સમાજમાં પણ રસ હતો. કાંચીવાડ જેવી અત્યંત, જેને કહેવાય ગોબરી એવી ગલીની અંદર ઘણીવાર સફાઈ ન થાય, ઘણું ન થાય, એટલા માટે એમણે એકવાર મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં, સુધરાઈની ચૂંટણીમાં ઝંપલાવીને જીતેલા અને એવી બધી સફાઈઓ કરાવેલી અને જાહેર સંડાસ પણ બંધાવેલા. ઓહ, એ સમયમાં આ મોટી વસ્તુ છે, કારણ કે લોકો તો ત્યારે લોટો લઈને બહાર ગમે ત્યાં જાય, એને બદલે એમણે પાકા સંડાસ બંધાવવાની વ્યવસ્થા. એટલે એ અર્થમાં જોઈએ તો એમનો થોડોક માનસિક રીતે અમુક પ્રકારમાં આ પ્રકારનો રસ હતો. સામાજિક પ્રવૃત્તિ અમારા સમાજમાં પણ ગુજરાતી, એટલે અમારે ઘાંચી ભોરા નામની જે કોમ કહેવાય એની અંદર પણ થોડા સક્રિય હતા, પણ મોટી ઉંમર થતાં એ જરા વધારે ધર્મિષ્ઠ થતા ગયા. અચ્છા, બીજું તો એ કે એમનો જે ધંધો હતો, ધંધો તો નહોતો ખરેખર, તો એમને જે મળતું કામ તેમાંથી એ કમાતા, એટલે કોઈક વાર મળે કામ ને કોઈક વાર ન પણ મળે, એટલે ઘરમાં આર્થિક રીતે તંગીનો પણ અનુભવ થયો ઘણો બધો. એ વર્ષોમાં મને યાદ છે કે કોઈક વાર તો ઘરમાં કદાચ થાંભળા ખાલી પડ્યા હોય એવું પણ હોય, અને માએ જ ઘરમાં જે પડ્યું હોય તે લઈને રાંધીને અમને ખવડાવ્યું હોય, એટલે માની યાદ એ જ છે મને કે માએ મને ખવડાવ્યું, કોઈ વાર મને ભૂખ્યો નથી જવા દીધો સ્કૂલે. કઈ ના હોય તો ડુંગળીનો શાક કરીને મને જમાડીને મોકલે, આવું કંઈક મને યાદ છે. એટલે માનું માની સ્મૃતિ હોય તો એવી સ્મૃતિ છે કે બાજુના એ ઘરની અંદર ચૂલે બેસીને હાથે રોટલા ટીપતી અને પેલી તવા ઉપર મૂકીને જાતે જ ફેંકીને મને ખવડાવતી, અને અમે એનું પડ ખોલે ઘણી વાર દેખાડે કે જો આ કડક, તારે તને કડક ગમે છે ને તેવું બનાવ્યું છે, તું આ ખા. ઘરમાં ઘી તો હોય ને, પણ એક એટલે બાજરાનો રોટલો ખવડાવવો હોય, ડુંગળી, તે હજુ ડુંગળીનો સ્વાદ મારા મારી જીભે કેમ તમતમે છે, જીભે જ હશે એ ડુંગળી. એટલે કહેવાનો અર્થ એ કે તડકી છાંયડી તો ઘણી હતી,
અને તોય પિતાજીએ ત્રણેય ભાઈઓને મેટ્રિક સુધી ભણાવ્યા. એ ઓછું નહોતું એ જમાનામાં. આ માટે પૂરતો તમારા માટે પૈસાની કરતા તમારી કોઈ કેવી તમને કોઈ કેવી તમન્ના હોય કે જેથી મારા છોકરાઓ ભણે? એટલે એમને એવું હતું કે અમારી જે કોમ છે તેમાં લોકો ભણતા નથી. એટલે એમનો એ છે કે દાખલો બેસાડો, આ બધા છોકરાને હું ભણાવીશ, ગમે તેમ પણ હું ભણાવીશ ખરો. અને દાખલો બેસાડ્યો, અમે બધા ભણા, એક બહેન ના ભણા. મને એનો વિશ્વાસ હતો, પણ મને લાગે છે કે એમના માટે એ મુશ્કેલ હશે. એટલે બહેન તો પછી ચોટીલા દીધા અને તે ખેડૂતને ત્યાં ગયા અને ત્યાં ગાય ભેંસ દોતા થયા. એ મારા બહુ વાલા બેન, જેના બેન એનું નામ, ચોટીલામાં હતા. હું વારંવાર ત્યાં જતો, મારા જ્યારે બાળકો અને પત્ની અને બધા અમે બે વાર ત્રણ વાર એમને ત્યાં લઈ ગયેલો ને એમને ત્યાં સાથે રહ્યા હતા અને બધું. એટલે એ એમનો જે એક, એટલે એમણે કહ્યું કે તું ભણવા જા. એટલે એમને લાગ્યું કે આ છોકરો ભણશે. એટલે એમણે ભજવામાં કદાચ એટલા પૈસા નહીં હોય ખિસ્સામાં, કારણ કે એમની આવક નહોતી ઘણી, ઘણું બધું તો આ ગીત પાણી તૂસીને કરવાનું. એ કામ શું કરતા હતા? મેં તમને કહું ને કે આમ એમનું કંઈક કાંઈ નહોતું, પણ કોઈ સોંપે એ કામમાંથી એ કંઈક કમાતા હતા. પણ પહેલાં તો આ પેલું જે કમિશન એજન્ટ એટલે દલાલી પણ વેચ લેવાણનું, કોઈનો માલ લઈને બીજી જગ્યાએ વેચી આવે એવું બધું કરતા. પછી તો એક જમાનામાં મારા જે દાદા હતા એમને સુરેન્દ્રનગરમાં એક મિલ છે, કાંતિ કોટન મિલ, નામ તો નથી, ફેવરિટ હતી પણ જાણીતી હતી. જાણીતી મિલની સામે એક આખો શું કહેવાય ડેલો હતો. એ ડેલામાં મોટા ભાગના મજૂર રહેતા હતા, પણ મોટો ડેલો, એની અંદર કદાચ 100 કુટુંબો રહેતા હશે. એના એની માલિકી એક વોરા શેઠની હતી. એ વોરા શેઠ જ્યારે ભાગલા થયા દેશના, ત્યારે છોડીને પાકિસ્તાન જતા રહ્યા. અને મારા દાદા અને એ જે ડેલો હતો એના ભાડા ઉઘરાવવાનું કામ એ પેલા શેઠ માટે કરતા હતા. એ કામ થોડો સમય મારા પિતાજી પાસે પણ આવ્યું હતું. બરાબર. એટલે એમાંથી એમને થોડી કમાણી થતી હશે. બીજી કઈ કમાણી હતી તે મને ખબર નથી, પણ એમને ઘણી વાર સહન કરવાનું આવ્યું અને ખૂબ જ તમે કહો ને દેના થયા. અને ધીમે ધીમે જેમ બંને ત્રણેય ભાઈઓ ત્યારે કમાવા માંડ્યા, એક ભાઈ તારની નોકરીમાં ગયા, બીજા ભાઈને કલેક્ટરની ઓફિસમાં નોકરી મળી, અને ત્રીજા ભાઈએ છેવટ પોસ્ટમેન થયા. પણ આ બધામાંથી એમને કંઈક ધીમે ધીમે મળ્યું. પણ એને કારણે કુટુંબમાં પરિસ્થિતિ પણ બહુ તંગ રહેતી હતી અને ઝઘડાઓ પણ થતા. આ તો તમે જાણો છો આપણા આવા કુટુંબોમાં આ તો સામાન્ય છે. સાચી વાત છે. મારા મા મૂળ ગામડાના, ભણેલા નહીં, ભણ્યા નહીં, કારણ કે બેન એટલે બેન પણ ભણ્યા નહીં એટલે એમને ભણવાનું એટલે એ તો પ્રસંગ આવ્યો જ નહીં. પણ એ જે કોઈ સ્નેહ સંબંધ છે તે તો ક્યાંક ને ક્યાંક તો દેખાઈ જતો. એટલે એ એના કેટલાક નાના મોટા અનુભવ છે. એમાં એક આ અગિયાર જતામાં મેં મા પર એક આખો ખંડ લખ્યો છે. એટલે આ પ્રકારનું કુટુંબ હતું. અને એટલે તમને નવાઈ એ લાગશે કે એમણે આગ્રહ સેવ્યો મારા પિતાજીએ કે મારે ભણવા જવું, અને એક એક મારાથી થાય એટલું બધું કર્યું. એટલે રવિભાઈએ કહ્યું તો કે રવિભાઈએ કહ્યું કે બરોડા જા, તો એમાં કશો જ વિરોધ કરવાને બદલે ના તું ભણ. ના, એ તો રાજી થાય. બહુ રાજી થાય. વાહ. એટલું જ કે મારી પાસે એટલા પૈસા નથી કે જેથી હું તને ભણાવી શકું, પણ રવિભાઈએ કહ્યું કે હું તને શિષ્યવૃત્તિ માટે ભણાવણ ચિઠ્ઠી લખી આપું છું. ઓકે, ચાલો કંઈક તો થશે, તું ફોડી લેજે. મારી વાર્તા એવી છે. હા જી. કે રવિભાઈએ કહ્યું તે પ્રમાણે મેં ફાઇન આર્ટ્સ કોલેજની અંદર દાખલ થવા માટે અરજી કરી નાખી.
અને એમણે પેલો કાગળ પણ આપ્યો, એમણે કદાચ કાગળ ડીન ઉપર પણ લખી આપ્યો હશે એવું મને કઈક યાદ છે. માર્કંડ ભટ્ટ નામના, માર્કંડ ભટ્ટ એ ભાવનગર નો, એટલે બાન્સ ફાઉન્ડેશન માં અમેરિકામાં ચિત્રકળા ભણેલા અને એ પોતે બહુ લગભગ સાક્ષર જેવા એમ કહીએ. એમણે રૂપપ્રદ કલા નામનો પુસ્તક પણ લખેલું, પોતાના ગાંઠના દરદ ખર્ચીને એ જમાનામાં લખેલું પુસ્તક. મને યાદ છે કે એ પુસ્તકમાં અમે બધા જોડાયેલા, એમને જ્યારે મદદની જરૂર હતી ત્યારે. અને એ પુસ્તકનો રિવ્યૂ મેં વિશ્વમાનવમાં લખેલું જ્યારે હું ત્રીજા કે ચોથા વર્ષમાં વડોદરામાં હતો ત્યારે. બરાબર. એટલે એ એમને કદાચ ખબર, કારણ કે એ જમાનામાં વિદ્યાર્થીઓ ફાઇનાન્સમાં ભણવા માટે જતા નહીં, કારણ કે લોકો તો કોમર્સમાં જાય, સાયન્સમાં જાય, એવું ભણે. આ કલાકાર થઈને શું મુખ્યમંત્રી. પણ એ પુસ્તક આખું એક અભ્યાસક્રમ જેટલું સમૃદ્ધ હતું. મને એમ છે કે હમણાં કોઈએ એને રિપ્રિન્ટ કર્યું, કલા થયું છે. હા થયું છે. હા, મેં યસ, કલા, હા, કલા સાધના કલા સર્જન એને કર્યું છે. સાચું. બીજા માર્કન ભટ્ટ ડ્રામા પરફોર્મિંગ, બીજા એમનાથી નાના. હા, રાઈટ. બાન્સ ફાઉન્ડેશન હું ગયો જ્યારે, ત્યારે મેં ખાસ એમને યાદ કરેલા અને મેં જોયું કે એક નાનકડું ચિત્ર એમનું ત્યાં પ્રદર્શિત પણ થયેલું હતું. અચ્છા. પેન્સિલ્વેનિયામાં છે, ફિલાડેલ્ફિયામાં. ત્યારે માર્કંડભાઈ યાદ આવેલા વર્ષો પછી જ્યારે હું ગયો ત્યારે. એટલે એ જવાનું જ્યારે થયું ત્યારે, હવે નવાઈની વાત એ છે કે હું બહુ સુરેન્દ્રગઢની બહાર ગયો નહોતો. ગાંધીધરા ખરું, હળવદ ખરું, કંકાવટી ખરું, બરાબર. રાજકોટ કદાચ એકાદ આટો માર્યો હશે, કદાચ પેલી ઇન્ટરમિડિયેટ ડ્રોઈંગની પરીક્ષા માટે એવું કંઈક હશે, પણ શહેર જોયું નહોતું. વડોદરા મારા માટે પહેલો અનુભવ હતો કે આવી રીતે જવું છે, આ મોટું શહેર કેવી રીતે જવાનું. અચ્છા. એટલે મોગટલાલ જોશી અમારા ગ્રંથપાલ હતા, એમનો દીકરો અરવિંદ, ચાલ તો મારી સાથે, હું તો કોઈ વાર ગયો નથી બહાર. તો મને કે હું અમદાવાદ સુધી આવું, રવિભાઈ ના ઘેર પહોંચાડી દઉં, પછી તો ફોડી દેજે. અચ્છા. સારું ભાઈ ચાલો. અમે લોકો ઉપર ગાડીમાં ગયા છું અને અમે પછી ચિત્રકૂટ સોસાયટીમાં રવિભાઈને ઘેર ગયા અમદાવાદમાં. એમને મળ્યા, જમાડ્યા અમને. પછી કહે કે તું વડોદરા તો જઈશ, રહેવાનો ક્યાં? કદાચ મારા ભાઈએ કે પિતાજીએ કદાચ કોઈ સંબંધીનું સરનામું આપ્યું હશે, પણ મારે કોઈને ત્યાં રહેવું નહોતું. વિચાર હતો કે મારે હોસ્ટેલ હોય તો હોસ્ટેલમાં રહેવું. તો એ કે જો તને હોસ્ટેલમાં તો મળશે નહીં જગ્યા, પહેલા તારે પ્રવેશ મેળવવો પડશે, ત્યારબાદ હોસ્ટેલ મળે. બરાબર છે. ત્રણ દિવસ તારે આ પ્રવેશના શું કહેવાય, ટેસ્ટ કહેવાય, ટેસ્ટ આપવા પડશે. પછી એમ પછી બીજી ચિઠ્ઠી લખી આપી, પછી આ ચિઠ્ઠી લઈને જા આ ફલાણા ભાઈ આ સરનામું ત્યાં જઈએ ને કહેજે. એટલે આપણે તો ઉપડ્યા એકલા વડોદરાથી, શું અમદાવાદથી વડોદરાની ટ્રેનમાં. કદાચ એ જમાનામાં ઘોડા ગાડીઓ હશે એટલે આપણે પણ કદાચ ઘોડાગાડીમાં નીકળો, કેવી રીતે નીકળ્યો એ બધું યાદ નથી, પણ રાવપુરા ટાવર નામનો વિસ્તાર છે વડોદરામાં, ત્યાંની બાજુનું એક ઊંચું મકાન હતું. એમાં ઉપલા માળે એક ભાઈ હતા, એમનું નામ હતું રામ વ્યાસ. એમને મેં આ કાગળ આપ્યો. રામ વ્યાસ તો ફોટોગ્રાફર હતા, છબીકા, એટલે એમનો ધંધો જ હતો છબીકલાનો. એમણે કાગળ વાંચ્યો, રવિભાઈનું નામ જોયું. પછી કે જો તારે રહેવું હોય ત્રણ દિવસ તો મને વાંધો નથી, પણ ડાર્ક રૂમ છે રહેવા માટે. ઓહો, અચ્છા. સ્ટુડિયો રાતે સુવાનું પણ દિવસે નીકળી જવાનું. એટલે કદાચ બાથરૂમ પણ હશે એવું ધારું છું. ડાર્ક રૂમ તો ડાર્ક રૂમ, મને કંઈક તો મળ્યું. એટલે મારી જે પતરાની પેટી કે જે કંઈ પણ હું લાવ્યો છું તે લઈને હું ત્યાં બે કે ત્રણ રાત રહ્યો અને પછી ડાર્ક રૂમ માંથી બહાર નીકળ્યો અને મારી પાસે વડોદરાની સમગ્ર વિશ્વની કળા મારી સમક્ષ. વાહ વાહ. એક રીતે એક ડાર્ક રૂમ એ અર્થમાં હતો કે
એક જમાનો હતો જે સુરેન્દ્રનગરનો, જેમાં મેં 18 વર્ષ ગાળ્યા પછી મારો એક બીજો જન્મ થયો. વાહ. અને એ રીતે હું વડોદરા શહેરમાં પહોંચ્યો. આ વાત. અને ત્યારથી આજ સુધી વડોદરામાં સ્થાયી છો? ત્યારથી આજ સુધી વડોદરામાં જ. બરાબર. હા જી. 3 વર્ષ અંગ્રેજ ઇંગ્લેન્ડમાં રહ્યો. એ સિવાય અહીંયા જ. અચ્છા. એટલે આજ કહેવાય ખરેખર તો શું કહેવાય, આ કર્મભૂમિ કે માતૃભૂમિ જે જે બધું અહીંથી ભણો છું. જે થયું તે બધું અહીંથી મળ્યું છે મને. મોટા ગજાના કલાકારો અમને ભણાવતા. આ દેશના ઉચ્ચ કક્ષાના જે કલાકારો હતા એમાંના એક NS બેન્દ્રે, નારાયણ શ્રીધર બેન્દ્રે, તે અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, વડા હતા વિભાગના, ચિત્રકલા વિભાગના. પછી શિલ્પમાં હતા શંખો ચૌધરી, પણ બહુ જાણીતા શિલ્પી હતા. અને પછી સુબ્રમણ્યન, જેને હમણે મણી કેજી 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 સુબ્રમણ્યન પણ ભણાવવા આવ્યા, શાંતિ નિકેતન સાથે પણ. હા, એટલે આ બધા હતા. ઉપરાંત એક શિક્ષક હતા જે મારા બહુ પ્રિય શિક્ષક હતા, એમનું નામ છે આંબેડકર, V.R. આંબેડકર. અને અમારા જમાનામાં તમને થોડીક મારે ભૂમિકા આપવી પડશે. હાજી હાજી. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ ભારત વર્ષમાં સૌથી પહેલી એવી સંસ્થા હતી કે જ્યાં MS યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ ફાઇન આર્ટ્સમાં ડિગ્રી આપવાનું શરૂ કર્યું. પહેલા ડિગ્રી ક્યાંય અપાતી નહોતી, પહેલા ડિપ્લોમા અપાતા હતા. ડિગ્રીનો અર્થ થયો કે તમારે પછી બીજું પણ ભણવું પડે, માત્ર ચિત્રકામ નહીં, કળાનો ઇતિહાસ, ભાષા ભણવાની, અંગ્રેજી ભણવાની, હિન્દી ભણવાની, સાયકોલોજી, સૌંદર્ય શાસ્ત્ર ભણવાનું, આવું બધો આખો અભ્યાસક્રમ આખો તૈયાર કરેલો. એનો અર્થ એમ કે એ વખતે જે એમની કલાકારની કલ્પના હતી તે એ કે આ જે નવો કલાકાર છે, સ્વતંત્રોત્તર કલાકાર છે, એ કલાકાર કેવો હોય, એ ભણેલો હોય, એ અલગારી પહેલો ન હોય, રખડું ન હોય, એને ચિત્ર બધું કરે પણ ભણેલો હોય. એટલે માત્ર શું કહેવાય, હાથ અને હૃદય નહીં પણ માનસિક વિકાસ પણ એનો થવો જોઈએ. આ એક બહુ મોટી કલ્પના હતી. એટલે એમણે નાગરિક કલાકારની કલ્પના કરેલી કે આ દેશનો એક એવો નાગરિક હોય કે જે પછી આ કળાને જે આગળ લઈ જવા માટે આપણે. એટલે મારા મનમાં એવું કહેવાનો અર્થ એ જ છે કે આ યુનિવર્સિટીએ એવી પહેલ કરી. હવે અત્યારે ઘણી બધી યુનિવર્સિટીમાં ડિગ્રી. એ કઈ સાલમાં હશે? 1950. ઓ, એ સમયે ડિગ્રી કોર્સ ક્યાંય નહોતો. ક્યાંય નહોતો. અને અમારા જે શિક્ષકો ભણી આવેલા તે બધા ડિપ્લોમા કરીને આવેલા. અચ્છા. એમણે અમને ડિગ્રીઓ અપાવી. અચ્છા. પણ એ બધા જાતે શીખ્યા. તમને કહું કે એમણે વિશ્વકળાનો ઇતિહાસ ભણાવવાનું વિચાર્યું. હવે વિશ્વકળાનો ઇતિહાસ એટલે નાની સૂની વાત નથી. તમારી પાસે એવા કોણ એવા શિક્ષકો છે કે જે આ ભણાવી શકે? ઘણા બધા શિક્ષકો જાતે શીખ્યા, પોતે પુસ્તકોમાં વાંચીને, અને બીજું એ વિદેશમાં કે બીજે જ્યાં ભણાતા અથવા શાંતિનિકેતનમાં જ્યાં ભણાતા તે અનુભવ એમાં કામે લગાડ્યો અને એમણે અભ્યાસક્રમો બનાવ્યા. હવે તમે નાનકડી વાત કહું, કદાચ એવો પ્રશ્ન ઉઠ્યો હશે કે વિશ્વની કળા ભણાવી તો એમાં ચીન જાપાનની કળા વિશે પણ ભણાવવું જોઈએ. સૌથી પહેલું જે ડેલિગેશન ભારતનું ચીન ગયું હતું એમાં રવિશંકર આવડ હતા અને NS બેન્દ્રે પણ હતા. બંને સાથે હતા. મારા બંને ગુરુઓ ગણો તો એક તો ગુરુ તુલ્ય જેવાય રવિભાઈ, અને બીજા મારા સાચા ગુરુ તે NS બેન્દ્રે. એમણે ચીની કળાનો અભ્યાસ કરીને ચીની કળાનો ઇતિહાસ અમને ભણાવ્યો. અચ્છા. જાતે શીખ્યા, કારણ કે ચીન ગયા હતા એટલે બધાએ કહ્યું હશે કે બેન્દ્ર સાહેબ તમે જ ભણાવો ને. એટલે એમણે હાથમાં લઈ લીધું છે. આવા શિક્ષકો હતા જે જાતે મહેનત કરીને શીખીને અમને બધાને તૈયાર કર્યા. વાહ.
શંખો ચૌધરીએ ઇજિપ્શિયન કળાનો ઇતિહાસ ભણાવ્યો. બીજા ને એમાં જે આંબેડકરની વાત કરું છું તે એક વિઝિટિંગ પ્રોફેસર હતા, એટલે મુંબઈથી આવતા રહેતા, એ બેન્દ્રેના બહુ સારા મિત્ર, એમને ત્યાં જ રહેતા ને એ અમને કળાનો ઇતિહાસ શીખવતા. ખાસ કરીને અમે લોકો જ્યારે માસ્ટર્સ કોર્સ થયો ચાર વર્ષ પછી, પાંચમા છઠ્ઠા વર્ષમાં, ત્યારે એ જે અમને કળાનો ઇતિહાસ ભણાવ્યો તે એમ આંબેડકર સાહેબે ભણાવ્યો. મારી એમની અનેક સ્મૃતિઓ છે અને એમની પાસેથી હું ખૂબ શીખ્યો છું. અને એ જે બે ચાર વર્ષમાં જે મને એમની પાસેથી શીખવાનું મળ્યું તે મને બહુ લાંબા ગાળા સુધી મારી સાથે રહ્યું છે. એટલે જ તો મેં કળા વિશે પુસ્તકો લખ્યા, એટલે જ મેં કળાના ઇતિહાસનું પુસ્તક પણ સંપાદિત કર્યું. એ બધું પણ મારી શરૂઆત ત્યાંથી. તમને એક સીધી જ વાત કરું કે અમે લોકો વર્ગમાં બેઠા હોઈએ અને એમના વર્ગમાં કદાચ સાત આઠ વિદ્યાર્થીઓ હોય જમાનામાં, અને પછી વાત કરવામાં આવે કે હા જો રેનેસાન્સની કળા એટલે યુરોપમાં ઇટલી અને ઇટલીની વાત કરે અને એમ કરતા જાય અને પછી ક્યાંક અમને પહોંચાડી દે એ જગ્યાએ એવી વાત કરે એટલી રસાળ ભાષામાં કે અમે લોકો એમની સાથે જાણે જોતા હોય ને દુનિયા ફરતા હોય એવું લાગે. આવું એમણે બે ત્રણ વર્ષ લગી શીખવાડ્યું હતું, પણ ઘણી વાર લોકો થાકી જતા હોય, કોઈને જોડા આવે સાહેબ જોયે અચ્છા એસા કરતે હે બહાર ચલે, અને અમને બહાર ફાઇન આર્ટ્સ કોલેજની બહારનો રસ્તો છે જે બરો સપાટી ભાગ છે ત્યાં એક હેવમોર નામનું રેસ્ટોરાં છે ત્યાં, કે ચાલો જઈએ ચા પીએ, બધા ચા પીએ, પોતે ચા પીવડાવે અમને, કારણ કે અમે તો બધા યુવાન છોકરાઓ આમાં એમની પાસે એટલા બધા આર્થિક રીતે સજ્જનો હતા, એટલે એ બધું પોતે પોતાના રજવામાં, અને પછી ત્યાં ચા પી દે અને બધા લોકો સ્વસ્થ થાય અને પછી પાછા શરૂ કરી. આપણે ક્યાં હતા? આપણે ઇટલી પહોંચ્યા હતા. આપણે માઇકેલ એન્જેલોની વાત કે પછી લિયોનાર્ડો કોની વાત કરતા હતા? એવી રીતે શરૂ કરી અને અમારો વર્ગ ત્યાં ચાલુ રહે. આવું ક્યાં બને? આવા શિક્ષકો તમને ક્યાં મળવા? લગભગ એને કહેવાય હાથ પકડીને મને શીખવા, અને એમણે પુસ્તકો આપ્યા, આપતા દેખાડતા, લાઇબ્રેરીમાં આવે જણાવે બધું, આ વાંચો તે વાંચો, આ જોજો તે જોજો, દુનિયા આખીની કળા એમણે ખોલી આપી. એટલે મારા મનમાં તમન્ના જાગી કે મારે તો દુનિયામાં ફરવું છે અને આ જે શ્રેષ્ઠ કળા દુનિયાની છે તે મારે જાતે જઈને જોવી. એક પુસ્તક હતું જે મને બહુ જ પ્રિય હતું અને એમને પણ પ્રિય હતું, તેમ આંદ્રે માલરો નામના લેખક છે, પોતે નવલકથાકાર પણ હતા, પણ એમણે વોઇસીસ ઓફ સાયલેન્સ નામનું પુસ્તક લખ્યું છે. વોઇસીસ ઓફ સાયલેન્સ એ માત્ર કળા વિષયક, વિઝ્યુઅલ આર્ટ, દ્રશ્ય કળા વિષયક છે. એમાં એવું જ છે જે આંબેડકર સાહેબ કરતા ને કે આખી દુનિયામાં માલરો ફરે છે, આ દેશની કળા, પેલા દેશની કળા, આ ફલાણું શિલ્પ, આનું આર્કિટેક્ચર, આ સ્થાપત્ય, અહીંથી નીકળ્યા ને બોરોબુદુર ગયા, બોરોબુદુરથી ઇન્ડોનેશિયામાંથી નીકળે, એટલી રસાળ ભાષામાં, લગભગ જેને કહેવાય ને કવિત્વમાં ભાષામાં લખેલું એ પુસ્તક, એટલે મારા મનમાં તો માનરો પણ વસી ગયા. અને આવી રીતે મને વિશ્વકળાનો જે અનુભવ થયો તેથી મને થયું કે મારે પણ કોઈક વાર વખત મળે અને જો મને મારા હાથમાં મને જોઈ હોય તક મળે તો મારે એ બધી જગ્યાએ જઈને મૂળ જોવું છે. કારણ કે માલરો એમ કહેતા કે આ છે તે આ ચોપડી છે એ દિવાલ વગરનું સંગ્રહસ્થાન છે, મ્યુઝિયમ વિધાઉટ વોલ્સ છે. વાહ, એની અંદર તમે ચિત્રો જુઓ છો તે બધા, પણ દરેક ચિત્ર જે છપાયું હોય એવડું નથી હોતું, ચિત્ર 10 ગણું 20 ગણું 50 ગણું. લાસ્ટ સપર લિયોનાર્ડોનું હોય તો આખી દિવાલ ભરેલું છે, એ ચોપડીમાં તો આટલું જ થઈ જાય ને. એટલે એ વાત એમણે કરેલી છે, મોળ જોવું તે બહુ જરૂરી છે, જાતે જઈને જોવું તે બહુ જરૂરી છે. એટલે મેં બધું પછી ભવિષ્યમાં કર્યું, જાતે જોવાનો લાભ લીધો. શેખ સાહેબ, આપે ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ એ બંને એવા સુવર્ણકાળમાં કર્યું કે જ્યારે આપણે ત્યાં મૂળ એમ કહેવાય છે કે શીખીને જે શીખવે તે ભણાવીને ભણાવી શકતો નથી,
પોતે જ શીખવાનું અને પોતે આગળ વધે, એટલે એવા ગુરુ અને શિષ્ય વચ્ચેનો તાલમેલ બરાબર ચાલતો રહે. પણ એ વખતે એવું કોઈ મનમાં હતું આપણે કે ભાઈ આ પૂર્ણ થાય તો હું કોઈ એવી જગ્યાએ કામ ઉપર લાગી જાઉં કે જેથી કરીને મારા જીવન વ્યવહારને ચલાવવામાં, કે ના માત્ર એક કળા જ મનની અંદર હતી? જો મારા મનમાં બીજું કશું નહોતું, મારે એમ હતું કે મારે સીધી સાદી વાત કરું કે એમ એફ હુસેન અમે લોકો ભણતા હતા ત્યારે તેન્દ્ર સાહેબે બોલાવ્યા, એમણે આવીને અમારી સામે ચિત્ર બનાવી દેખાડેલું, બહુ મોટા ગજાના કાર્યક્રમ, મહેન્દ્રના મિત્ર હતા એટલે આવ્યા ને એમણે દેખાડ્યું. એમની સાથે મારી ઓળખાણ થઈ, એમણે મેં મારા ચિત્રો બતાવ્યા, હું કરતો હતો એ કંઈ પણ ત્રીજા ચોથા વર્ષમાં કેવું કરતો હોઈશ, પણ એમણે જોયું. અને પછી હું જ્યારે પાંચમા વર્ષમાં આવ્યો ત્યારે મને થયું કે મારે, અમારા શિક્ષકો તો બહુ મોટા ગજાના કલાકારો છે પણ મારે એમના પડછાયામાંથી બહાર નીકળવું, મારે મારી મેળે મારું પોતાનું કશું કરવું છે. એટલે હું શું કરું, કેવી રીતે કરું? મેં પણ ઘોડા દોરવાનું શરૂ કર્યું. હુસેન તો ઘોડા માટે જાણીતા છે, બહુ જાણીતા છે, પણ એમના ઘોડા એ પ્રકારના કે જે સમય ને પાર શું કહેવાય એવા છે, જેમાં અત્યંત પુષ્કળ જે એનર્જી કે જેને કહેવાય ઉર્જા સ્ફૂર્તિ અને એ બધું આવેગ ને એ બધું છે, એટલે એ કોઈ સમયને બંધાયેલા નથી એ ઘોડા, એ માત્ર ઘોડાઓ છે, એટલે કે ઉર્જાના પ્રતીકો છે. મારો ઘોડો તો જાણે કે ઘોડા ગાડીનો ઘોડો હતો, વિચારો ટાયડું ઘોડું જેને ગાડી ખેંચવાની, એટલે મારો ઘોડો તે હજુ ફરે છે જાણે કે, અને શોધ્યા કરે છે કંઈક, અને જાણે કે થોડો શું કહેવાય મોડું ખુલ્લું છે દુઃખ, એટલે પોતાનો જે અર્થમાં કહો તે અર્થમાં અમુક રીતે કહીએ તો જાણે કે મારું પોતાનું જ પ્રતિબિંબ એ પ્રકારનું હતું કે હું દુનિયામાંથી કશું શોધવા માગતો હતો અને એ શોધવા માટે મારી પાસે કશું નહોતું, તો ઘોડો હાથમાં આવ્યો અને ઘોડા દ્વારા બધી મેં દુનિયા જોઈ, એટલે એ ચર્ચામાં મેં લગભગ 100-200 ચિત્રો કર્યા, ખૂબ કામ કર. સૌથી મોટી વાત ફાઇન આર્ટ કોલેજની એ કે 24 કલાક આખી સંસ્થા ખુલ્લી રહે, તમારે આખો દિવસ ગમે ત્યારે કામ કરવું હોય ત્યાં કરી શકો. અને પછી ચિત્ર માટેની સામગ્રી તો આમ તેમ ઠેબા મારીને પણ અમે શોધી લેતા, મળી જતું. 50 રૂપિયાની સ્કોલરશીપ મળે ન મળે એવું થયું, ઘણીવાર મળે ઘણીવાર ક્લાર્ક બધા ખાઈ જાય, તો પણ મેં તેમ તેમ કરીને મારું કામ ચલાવ્યું અને ચિત્રો કર્યા, કરતો રહ્યો. એટલા બધા ચિત્રો કર્યા કે પછી મને થયું કે મારે મારું પ્રદર્શન કરવું જોઈએ, અને મેં જહાંગીર આર્ટ ગેલેરી બુક કરાવી અને પછી મેં એમ એફ હુસેનને લખ્યું કે મારે મારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરો. તમને નવાઈ લાગશે પણ 1961નું મારું પહેલું પ્રદર્શન જહાંગીર આર્ટ ગેલેરીમાં થયું, એનું ઉદ્ઘાટન એમ એફ હુસેને કર્યું. આવ્યા કવિતા વાંચી, એ મને કલ્પના નહીં કે કવિતા, પણ એમણે કવિતા પોતાની મેં લખતા થયું બધું, એમના વિશે એક લેખ પણ મેં ક્ષિતિજમાં એ વખતે કરેલો. પણ એક વસ્તુ થઈ એ મને, અને તે વખતે હું ભુલાભાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા છે મુંબઈમાં, ત્યાં બધા કળાકારોના સ્ટુડિયોઝ છે, ત્યાં એ લોકો કામ કરે રોજ, એમને લગભગ 1 રૂપિયો ભાડું લેવાતું એવું કહેવાતું, સોલી બાટલીવાલા નામનું એનું સંચાલન કરતા હતા. ત્યાં હું ટાયટોન્ડે તૈયબ મહેતા અને એવા બધા કળાકારોને મળે, હુસેન મને કીધું આ ગાય આ તૈયબ આ ફલાણો આ ફલાણો, અને બધાને પહેલા નામે જ બોલાવવાના. અચ્છા, મણી સાહેબને મણી ન કહેવાય ને, તમારા સાહેબ કહેવાય. અહીંયા ગાયતોંડેને હું ગાય કહીને બોલાવું, તૈયબને તૈયબ કહીને બોલાવું, એટલે અમારો નવો સંબંધ બંધાયો કળાકારો સાથેનો. કળા સાથેનો સંબંધ તો હતો જ, નક્કી કર્યું કે આપણે કળાકાર જ થવું છે, આપણે આમાં જ પડવું છે. આપણો જો આપણે કોઈ આસ્થા કોઈમાં હોય તો બીજી બધી આસ્થાઓને બાજુએ મૂકીએ, સૌથી મોટી આસ્થા તે આ, મારે આમાં પ્રવેશ કરવો છે અને બને ત્યાં સુધી મારે એ જ જીવન જીવવું છે. એમાં પૈસો મળે કે ન મળે, એ જમાનામાં કોઈ ખાસ એવી ગેલેરીઝ નહોતી,
એ જમાનામાં લોકો ચિત્રો ખરીદતા નહોતા, એવું કંઈ નહોતું. નાનું મોટું હોય પણ મારું પહેલું પ્રદર્શન થયું એમાં મેં એર ઇન્ડિયાને ચિત્રો વેચેલા, બે ચિત્રો મારે વેચાયેલા. અચ્છા. વકીલ એન્ડ સન્સે મારા ચિત્રનું પોસ્ટકાર્ડ પણ છાપેલું, પિક્ચર પોસ્ટકાર્ડ છાપેલું. કંઈ નહોતું છતાં પણ આટલું હોતું હતું ને. અને બધા તમે, હું જ્યારે મુંબઈ ગયો મારી ગેલેરીમાં પ્રદર્શન ખોલ્યું ત્યારે કેટલા બધા લોકો, ને તમને નવાઈ લાગશે કે ઇબ્રાહિમ અલકાજી, અલકાજી જે એનએસડીના ડિરેક્ટર, યસ યસ યસ, એ તે વખતે બુઢાભાઈ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટમાં બેસતા અને ત્યાં વ્યાખ્યાનો આપતા અને એ બધું ઘણું બધું કરતા અને એમનું થિયેટર પણ ચાલતું હતું. મારું પ્રદર્શન જોવા આવ્યા હતા અને મારા પ્રદર્શનના શીર્ષકો વાંચીને એટલા બધા ખુશ થયા કે તું વાંચે છે. અને મેં એમને ડેલન થોમસની વાત કરી તો એટલા બધા ખુશ થઈ ગયા કે તું આટલું બધું, તને ખબર છે આ બધું? મેં કીધું આ મારા ગુરુ તો સુરેશ જોશી, એ તો મલારમે, રેલકે, નેરોડા, પાઝ આ બધાની કવિતાઓ એને એમણે અમારા સુધી પહોંચાડી છે અને એમના સામયિકોની અંદર તો મેં લખ્યું છે. મને ઘરે બોલાવ્યો રાતે, એ જ એટલે મારી ઉંમર કેટલી તમે ગણો, 24 વર્ષ 37 બરાબર. એટલે મને આ બધાનો પરિચય થયો, એટલે મોટા ગજાના કળાકારોનો પરિચય થયો. ને ત્યારે મને થયું કે મારે કળાકાર થવું છે, પૈસો મળે કે ના મળે એ જુદી વાત છે. કમિટેડ ફોર ધેટ. ક્યાંક તો તમારે ગાંઠ બાંધવી પડે, ક્યાંક તો તમારે નક્કી કરવું પડે કે શું કરશો તમે. તમારે મા બાપને જવાબ તો આપવાનો નથી, કારણ કે મારા પિતાજી તો ત્યાં સુધીમાં સિધાવી ગયા હતા, મારા ભાઈઓ પોતાની નોકરીઓ કરતા હતા એમને, એટલે મારે એમને કંઈ આપવાનું હતું. પણ મને સૌથી મોટી એમના તરફની લાગણી એ જ છે કે મારા પિતાએ મને ભણવા મોકલ્યો અને મારા ભાઈઓએ પણ મને નાની મોટી મદદ કરી, જે કાંઈ પણ મારા કુટુંબે કોઈ અડખેલી નાખી નથી. એટલે અને તમે જે કહેતા હો તે કૌટુંબિક વારસો કહો, કાઠિયાવાડી વારસો કહો, કે આ ગુજરાતનો કે ભારતનો કે જે કાંઈ પણ કહો, તે આ આપણો સાંસ્કૃતિક વારસો છે અને તેનો મને સીધે સીધો અનુભવ મારા પોતાના મારી પોતા એટલે મારા બે કારકિર્દીનો વિચાર નહોતો કર્યો. મને થયું કે હું પ્રદર્શનો કરીશ, કેમ નહીં થશે આપણા ગજવામાં જેટલું. એટલે મને એ જ અરસામાં તમને બહુ નવાઈ લાગશે કે બેન્દ્રે સાહેબે મને બોલાવ્યો, કારણ કે રતન પારીમો નામના શિક્ષક હતા, તેમને કોમનવેલ્થ શિષ્યવૃત્તિ મળી અને ઇંગ્લેન્ડ જવાના હતા. એટલે મને બેન્દ્રે સાહેબ કંઈક તું ભણાવીશ બધું. સાહેબ હું તો હજુ મારું બીજું વર્ષ છે એમ એનું બાકી છે. કે એમાં શું થયું, ત્યાં ભણવાનું ને અહીં ભણવાનું ને ત્યાં ભણાવવાનું, એટલે એક વર્ગમાં ભણ અને બીજા વર્ગમાં ભણાવ, પાછલા વર્ગમાં ભણાવ અને ઉપલા વર્ગમાં ભણ અને એવી રીતે હું ભણ્યો. અને પછી મને 250 રૂપિયાની નોકરી પણ મળી. એટલી બધી સરસ મજા કરી, બધાને મારા મિત્રોને બોલાવીને એમોનમાં પાર્ટી કરી. એટલે પણ આવું બધું થતું હોય છે, થતું હોય, સાચી વાત છે. એટલે શ્રમ કે કહો કે મહેનત કહો, મજૂરી કહો, પણ તમારો જો સંકલ્પ હોય, તમારે કંઈ કરવું છે, તો ક્યાંક ને ક્યાંક તો પહોંચવાનું થાય જ છે. કેટલે પહોંચો તે તમારા હાથમાં નથી, પણ થાય છે કે કરું ક્યાંક ને ક્યાંક. સાહેબ આપે વચ્ચે સુરેશ જોશી એવો ઉલ્લેખ કર્યો, આજે પણ જેમનું નામ સાહિત્યની અંદર એક સ્કૂલ તરીકે બોલાય છે, તો એમનો સાથેની એ આ કળામાં એ વ્યાખ્યાન લેતા હતા કે આપ એમની સાથે કેવી રીતે પરિચય? જો હું કવિતા લખતો હતો જ્યારે, હા જી, શરૂઆત ઘણું બધું શીખ્યો, હા જી, કવિતા ચોપડી રાખતો, હજુ પણ એ ચોપડી મારી પાસે છે, હું લખતો તે. પણ હું વડોદરા આવ્યો ત્યારે કદાચ આપશંકરભાઈ એક આબુભાઈ કહેતા, એમણે કહ્યું, મારી પોતાની મેળે મને ખબર હતી કે સુરેશ જોશી નામના એક બહુ જ સારા સાહિત્યકાર તે વડોદરામાં છે. લગભગ પહેલાં જ અઠવાડિયામાં વડોદરા પહોંચ્યા પછી હું આ અધ્યાપક કુટીરાયની સામેની બાજુમાં છે ત્યાં એમના ઘરમાં જઈને એમને મળ્યો. અચ્છા. એ જ વખતે મેં કહ્યું છું હું કવિતા લખું બતાવ્યું અને ત્યારથી મારી એમની સાથે એમનો સંબંધ બંધાયો. એમણે મને ચોપડીઓ દેવાનું શરૂ કર્યું, આ વાંચ, તે વાંચ, ફલાણું વાંચ, ઢોકળું વાંચ, આ કર, તે કર. અચ્છા. લગભગ મહિને મહિનામાં બે વાર ત્રણ વાર, કેટલી વાર મને યાદ નથી, પણ અનેક વાર મળવાનું થયું.
એમની પાસે ભણ્યો નથી. અચ્છા. પણ એમને પાસે મળીને હું ઘણું શીખ્યો છું. વાહ વાહ. એમણે જ મને લોરકાની ચોપડી આપી. મને થયું કે આ લોરકા તો આપણા કાઠિયાવાડી જેવો લાગે છે. એવું લાગ્યું જયારે હું અંદાલુસિયા ગયો વર્ષો પછી, લાગ્યું કે આપણું કાઠિયાવાડ છે, અડધું કાઠિયાવાડ સ્પેનમાં એવો જ પ્રદેશ છે. એમણે રિલકે, માલાર મેં જાત જાતના કવિઓ, લેટિન અમેરિકન કવિઓ, નેરુડા, ઓક્ટેવિયો પાસ, એ બધા. અને આ સાથે સાથે એ સામયિકો ચલાવતા. અને મારા બીજા એક વડીલ ગુરુ, તે ભોગીલાલ ગાંધી. હવે ત્રીજા કે ચોથા વર્ષમાં હું હતો ત્યારે મારે એમની સાથે પરિચય થયો અને એમણે વિશ્વ માનવ નામનું સામયિક શરૂ કર્યું. અને એમણે સુરેશભાઈને કહ્યું કે તમે કાવ્યના આસ્વાદનો એક એની એક કોલમ તમે આમાં લખો. પછી મને બોલાવીને કે કળાના આસ્વાદનો તું લખ. ઓકે. સુરેશભાઈ કવિતાનું લખતા હોય અને મારા જેવો નવો નિશાળીઓ કળા વિશે લખવા જાય કેવું લાગે? એટલે ત્યાં મેં લખવાની શરૂઆત પણ કરી. મારી કવિતાઓ લખાતી ગઈ અને જ્યારે આ બધું મેં વાંચ્યું દ્વારકા, મને એનાથી અંગ્રેજી પણ આવડતું થયું. કવિતા દ્વારા મને અંગ્રેજી શીખવાનો મોકો મળ્યો. કાઠનો ઇતિહાસ વાંચતા મને અંગ્રેજી શીખવાનું મળ્યું. કારણ કે મારે શીખવું હતું, મારે જાણવું હતું કે આમાં શું છે. અને એ કવિતાઓ વાંચીને મને થયું કે મેં લખ્યું છે તે બહુ કામનું નથી. અભરાઈએ મૂક્યું બધું, શરૂઆત કરી નવેસરથી. સાવ મને લાગ્યું કે મારે બોલચાલની ભાષામાં લખવું જોઈએ. મારી પાસે છંદ હોય કે ના હોય, મારે છંદ એની જરૂરત નથી. એટલે તમે કહો તેમ અછાંદસના રસ્તે ચડ્યો. જે છંદ કહેવાય તે કુછંદ કહો તો કુછંદ પણ. એટલે કેટલાક કવિઓને, કેટલાક મિત્રોને ગમ્યું પણ નહીં હોય એ જમાનામાં, કારણ કે મેં આવું લખવામાં આવ્યું. અને મેં મારી જે કવિતા હતી તેમાં કેટલાક એવા બિંદુઓ હતા કે જે બિંદુઓ સામાન્ય રીતે કવિતામાં ન આવે એવું વાપર્યું. એટલે લોકોને માઠું પણ લાગ્યું હશે કદાચ, કારણ કે મેં ચંદ્ર માટે ઘોર ખોદ્યાની કલ્પના કરી એવું બધું પણ. આવું બધું એટલે જુવાની ઉગતી જુવાનીના કાળ હતો. મારી કવિતા પણ જુવાન થઈ હતી એ વખતમાં અને મારું જીવન પણ એ દિશામાં આગળ વધી રહ્યું હતું. અને ત્યારે હું કવિતા લખતો હતો એ સુરેશ જોશીએ મને ક્ષિતિજમાં સાથે લીધો અને કહ્યું કે આનું કળાનું સંપાદન તારે કરવાનું છે. ના, દરેક પૂઠા મેં મારા મિત્રો પાસે બનાવડાવ્યા અથવા મેં કર્યા. અને એક આખો અંક 1963માં દ્રશ્ય કળા વિશેષાંક કર્યો એ જમાનામાં. દળદાર અંક છે. બાળકૃષ્ણ દોશી પાસે જઈને એમનો લેખ પણ લીધો સ્થાપત્ય વિશે, બધા કળાકારો વિશે. મારા સાહેબ પાસે લખાવડાવ્યો, બેન્દ્રે સાહેબ, મણી સાહેબ પાસે લખાડો, એમના બધા અનુવાદો કરાવડાવ્યા. મારા મિત્રો થયા તે સુનિલ કોઠારી, ભૂપેન ખક્કર, એ બધા એમાં જોડાયેલા. અને આવી રીતે ક્ષિતિજનો મારો બહુ ગાઢ સંબંધ અને સુરેશ જોશી સાથે મારે એક બહુ જ આત્મીય એવો સંબંધ થયો. એટલો આત્મીય કે એમણે પછી મારી કવિતા પર આસ્વાદ કરાવ્યો. મારી કવિતાનો આસ્વાદ વિશ્વમાં. એટલે મારા માટે તો ધન્ય ઘડી હતી એમ કહો કે ઘણે. પણ મારે આ બધા મોટા ગજાના જેવા કળાકારો મળ્યા એવા જ મને આવા એક મોટા. અને ભોગીભાઈ પણ ખરા, ભોગીભાઈને ઘેર હું રહ્યો પણ ખરો. અચ્છા. એક જમાનામાં મારે ત્યારે રહેવાની, મારે હોસ્ટેલમાં નહોતું રહેવું કે એવું કંઈક હશે કારણ હશે. ત્યારે ભોગીભાઈએ મને કહ્યું કે એટલે પેઈ ગેસ્ટ તરીકે હું એમના ઘેર રહ્યો છું વહેલું વર્ષ, દોઢ વર્ષ. તમે કલ્પના કરો આ જમાનામાં તો મુસલમાન નામધારી કોઈને કોઈ ઘરમાં રહેવા દે? એ જમાનામાં એમણે મને જાતે નોતર્યો હતો કે તું આવીને રહે. અને ત્યાં એક બહુ મોટો પ્રસંગ, એટલે કે 3-4 વર્ષના જે પ્રસંગો હતા તે એવા કે ભોગેભાઈને ત્યાં સુરેશભાઈ પુસ્તકો લઈને આવતા અને અમારા 8-10 મિત્રોની ટોળી જામતી અને એમાં એ કવિતા વાંચતા. એમાં એમણે એ રિલકે વાંચે, સેન્ટ જોન પર્સ વાંચે, એ લોરકા વાંચે, એ બધું અમારી સમક્ષ એમણે વાંચ્યું. અને એ વર્ષો લગી વાંચ્યું, 4-5 વર્ષ લગી કદાચ હશે. અને દર શનિવારે મળવાનું અને હું ચૂકું નહીં કોઈ વાત.
મારું સ્ટુડિયોમાં કામ કરતો હોઉં તો પણ સાયકલ લઈને દોડું પહોંચી જાઉં અને ત્યાં જ મને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ નામના મારા સાથે મળ્યા. એ આર્ટ્સ કોલેજમાં સુરેશભાઈના વિદ્યાર્થી હતા અને બીજા બધા હર્ષદ ત્રિવેદી પ્રાસન્નિયા નામના કવિ હતા, એટલે કવિઓનો બધાનો પરિચય થયો. અને એ રીતે સુરેશ જોશી એમાં કેન્દ્ર હતા. સુરેશ જોશી દ્વારા ઘણું બધું સંભવ્યું એમ કહું તો ચાલે. અને એ મારો સંબંધ વર્ષો લગી ચાલુ રહ્યો. એટલે આમ જોઈએ તો એક અંદરની જે તૃષા હતી એ જ સુરેશભાઈ સુધી લઈ ગઈ. બાકી જે કળાનો વિષય હતો, એટલે મેં એટલે જ ખાસ આપને પ્રશ્ન પૂછ્યો. મેં વાંચ્યું આના વિશે આપના પહેલામાં, એટલે મને પ્રશ્ન તો થયો કે આ કળાના આખા પ્રદેશમાંથી સુરેશભાઈની એન્ટ્રી કેમ થઈ છે, એ મારા માટે થોડો પ્રશ્ન હતો. પહેલા જ અઠવાડિયામાં અને ઘરે પહોંચી જવા સુધીનો અધ્યાપક કુટીરમાં પહોંચી ગયો. આપણા દેશમાં શક્ય છે, વિદેશમાં કોઈ નવો વિદ્યાર્થી આવીને પ્રોફેસરના ઘરનું બહારનું ખખડાવે એવું ભાગ્યે જ બને, કદાચ શિકાગોમાં બને પણ બીજે ના બને. અચ્છા, પણ આવું આપણા દેશમાં છે, આપણી સંસ્કૃતિ છે. એટલે જ તો જ્યારે હું શિક્ષક થયો ત્યાં મારા ઘરના બહારના હંમેશા અવગાડતા હતા. મારા વિદ્યાર્થીઓ ગમે ત્યારે આવતા અને અમારે ત્યાં બધી જાફતો થતી તે વિદ્યાર્થીઓ સાથે થતી. બધી મારા મિત્રો હોય, એમાં ભૂપેન કક્કર હોય, એમાં બીજા કળાકારો હોય, બધા જોડાય, અમે એમના ઘેર જઈએ. પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેનો સંબંધ વર્ગ સિવાયના ગાળામાં મિત્રતાનો, નાનો મોટો એવું પણ કહીને અમે એમના ચિત્રો જોવા જઈએ, એમના ઘરે જઈએ, એમનું કામ જોઈએ. એ લોકો તો અમારું જોતા જ હોય, એ તો જુદી વાત થઈ. પણ આ બધું મૂળ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સનું જે વાતાવરણ હતું, કારણ કે એક કુટુંબ જેવું વાતાવરણ હતું. ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ એટલે 200 જણાનો સમૂહ લગભગ એમ કહો ને, અને એક શિક્ષકને ભાગે 10 થી 15 વિદ્યાર્થીઓ આવે એ રેશિયો. એમાં દરેકની સાથે સીધા વાત કરી શકે અને અમે દરેક શિક્ષક પાસે જઈ શકીએ અને અમે બધાને પૂછી શકીએ, એમના ઘરે પણ જઈ શકીએ. અને સાહેબને ત્યાં ત્યારે પણ અમે જતા. આ બધું મને આ એક અર્થમાં કહીએ તો લાઇબ્રેરીમાં, એક અર્થમાં કહું તો આવા મોટા ગજાના અને રવિભાઈ જેવા આવા સમર્થક મળ્યા મને, કે આવા કલાકારો મળ્યા અને આવા સાહિત્યકારો પણ મળ્યા. અને પછી તો હું ઓક્ટેવિયો પાઝને પણ મળ્યો. એમ જયંત પારેખે મને કહ્યું, એ બહુ જાણકાર હતા મારા મિત્ર અને સાથી કવિ સુરેશભાઈના બહુ જ સંગાથી, મોટા સંગાથી. રસિકભાઈ બીજા, રસિકલાલ શાહ તે એ મુંબઈવાળા, એ પણ મારા મિત્ર. મારો મુંબઈ જાઉં તે મારો ડેરો રસિક નહીં, રસિકભાઈને ત્યાં કલાભાભી તે મારા બહુ જ વહાલા કલાભાભી છે, હજુ પણ છે. રસિકભાઈ ગયા પણ હજુ પણ ફોન કરે મારા જન્મદિવસે, હજુ પણ એ મને ફોન કરે એમના જન્મદિવસે. અને એ 93 ના થયા પણ એમને યાદ કરું છું. હવે એ બધામાં જયંત ખરો, જયંત મારો બહુ જ બહુ જ જિગરી દોસ્ત, મને બહુ ગમે. એ બહુ વાંચે અને બહુ જ શું કહેવાય પરિશીલન કરે, ખૂબ વિચારે અને પછી વાત કરે, એટલે એની ભાષા પણ એટલી જ સૃષ્ટિ. એ જયંતે મને લખ્યું કે તું દિલ્હી જતો જાય છે પણ આ દિલ્હીમાં તો આ વક્રીબો પાસ નામના જે મોટા કવિ છે તે ત્યાંના એલચી થઈને આવ્યા છે. એટલે જ્યારે હું દિલ્હી ગયો ત્યારે મારા એક વિદ્યાર્થી હતા ભીવાન સુંદરમ, જે અત્યારે જાણીતા કળાકાર છે, એ 61માં ભણવા આવ્યા હતા. ત્યારે હું મેં ભણાવવાનું શરૂ કરેલું, મેં કહ્યું નથી ભણીને પછી ભણાવ, ભણતી વખતે ભણતી તે વખતે હતા વિદ્યાર્થી. તો એ એના ઘેર હું રહ્યો હતો. એમના માં તે ઇન્દિરા સુંદરમ, કલ્યાણ સુંદરમ તે આપણા પહેલા ઇલેક્શન કમિશનર, એટલે યુવાનના પિતાજી. અચ્છા, ઇન્દિરા સુંદરમ તે મૂળ ઇન્દિરા શેરગિલ, એટલે અમૃતા શેરગિલના બહેન, મોટા બહેન. અચ્છા, એટલે એમના ઘેર રહેવાનું મને મળ્યું. એટલે આખા ઘરમાં બધા અમૃતા શેરગિલના ચિત્રો જોવું એટલે મારા માટે તો ઉત્સવ જેવું હતું. પણ ત્યાં મેં એમને પૂછ્યું કે આ ઓક્ટેવિયો પાસ નામના કોઈ એલસી છે તેને ઓળખો, તે ઇન્દિરા સુંદરમે મને કહ્યું હા, ખોળી કાઢ્યું કે અત્યારે મેક્સિકોની કોઈ એમ્બેસીનું મકાન નથી એટલે અશોક હોટલમાં રહે છે, અમે જઈ શકીએ. પછી જાઓ, એ લોકોએ દરવાજો ખખડાયો.
વખતે પેલો દરવાજો ખોલ્યો, કોણ? અમે કહ્યું કે અમે કલાકારો છે, મળવા આવે. એટલા બધા ખુશ થાય, ભેટી પડ્યા. એક હું તો બધા રાજકારણીઓને મળીને થાકી ગયો છું, તમે પહેલા કલાકારો છો કે તે મને મળવા આવે. વાહ, એટલા રાજી થયા. મને તો પછી મેં કીધું હું તો હવે વિદેશ જવાનો છું, કારણ કે લગભગ અમે 63નો ગાળો હતો અને અમારું એક ગ્રુપ એની વાત કરવી હોય તો કરીશું. હા સર. તો એ કહે કે હું તને ચિઠ્ઠી લખી આપું છું, એમના પોતાના મિત્રોના સરનામા ફોન નંબર સાથે મને ઇંગ્લેન્ડમાં હું રહેતો હતો, રોયલ કોલેજ ઓફ આર્ટમાં ભણવા ગયો ત્યારે તે કાગળ મળેલો, કે આને મળજે, તેને મળજે, આ ફલાણા કવિ છે, આ ફલાણા લેખક છે, બોલો. આવા મોટા ગજાના અને એમની ઓળખાણ મેં મારા મિત્રો સાથે કરાવી. અને એ મારા મિત્ર જે અમે એક અમારી એવી આડ વાત કરું છું, હાજી અમે બધા નવી પેઢીના કળાકાર. પહેલી પેઢીમાં તો હુસેન વગેરે, અમને થયું કે અમારી પેઢીએ કંઈક હવે કંઈક બહાર નીકળીને કંઈક કશું કરવું જોઈએ, કંઈક બતાવવું જોઈએ. શું કરીએ આપણે? એક આપણું પોતાનું જૂથ બનાવીએ તો કેમ? એવી અમે વાતો કરી. દિલ્હીમાં અમે મળતા સ્વામીનાથન નામના કળાકાર, તે મારા બહુ સારા મિત્ર, રાજેશ મહેરા નામના બીજા મિત્ર, એક એરિક બોવેન હતા, એ પણ હતા. એમ કરતા કરતા ભેગા થઈને અમે વાતો કરવા માંડ્યા અને 12 જણાનું જૂથ બનાવ્યું. એમાં એક સાઉથના રેડિપા નાયડુને પણ લીધા, અંબાદાસ નામના દલિત કળાકાર હતા મહારાષ્ટ્રના હતા એમને લીધા, આપણા બાલકૃષ્ણ પટેલ અમદાવાદના, જયરામ પટેલ અને જ્યોતિ ભટ્ટ વડોદરાના, રાઘવ કનેરિયા, બધા. કહ્યું કે અમે ક્યાં મળીએ? દિલ્હીમાં તો કોઈ એવી જગ્યા નહીં, સ્વામિનાથન કરોલ બાગમાં રહેતા તો નાની જગ્યા હતી. ત્યાં અમારી ઓળખાણ જ્યોતિ પંડ્યા સાથે થઈ. હવે જ્યોતિ પંડ્યા તે વખતે દિલ્હી રેડિયો પરથી સમાચાર વાંચતા, એટલે જ્યોતિ પંડ્યાએ અમને કહ્યું કે મારું ઘર તો ભાવનગરમાં છે, આવો ને તમે બધા, અમે તમારા એજમાં, તમારે જે ખાવો પીવો ને તમારી બધી વ્યવસ્થા કરી આપશું, તમે 3-4 દિવસ 5 દિવસ રહેવો હોય તેટલા રહો, ચર્ચા કરો, અને તમારું જે તમારે ગ્રુપ બનાવવાની તમારી ઈચ્છા છે તે બધું ત્યાં કરો. ટોળી પહોંચી ત્યાં, અચ્છા ત્યાં રહ્યા, ખૂબ ધમાધમી મારા મારી જે કે વાતચીત કે જે કહેવાય ને ચર્ચાઓ થઈ. ખૂબ છેવટે અમે લોકોએ નક્કી કર્યું કે અમે અમારો પોતાનો મેનિફેસ્ટો કરો, કે અમે અમારો મેનિફેસ્ટો. સ્વામિનાથનનું અંગ્રેજી બહુ જ સારું છે, એમણે આખું લખીને અમને બતાવ્યું, અમે સુધારા કર્યા, પણ થઈ ગયો મેનિફેસ્ટો. પછી કહે કે આપણે નામ શું આપશું? કાળા રંગની સીલિંગ છે, બ્લેક સીલિંગ ગ્રુપ કહેવાય, બહુ ખરાબ લાગે. પછી કોઈકને એમ થયું કે આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘરનો નંબર છે તે 1890 છે, ભાવનગર 1890 એ ફલાણા ફલાણી ગલી હતી, એનો નંબર ગ્રુપનું નામ રાખ્યું 1890, ગ્રુપ 1890. એ ગ્રુપ 1890નું પ્રદર્શન પછી અમે કર્યું બધાએ ભેગા થઈને. પછી સ્વામિનાથને કહ્યું કે આપણે તો આપણા દેશના પ્રધાનમંત્રીને બોલાવવાના છે, એ કે આવે ખરા મળવા જઈએ. એમની બહુ ઓળખાણ. સ્વામિનાથન એક જમાનામાં લોકદળમાં હતા, સેવાદળમાં હતા, અને પછી કોમ્યુનિસ્ટ પાર્ટી, પછી એમણે રાજીનામા આપેલા, છોડી દીધું, પછી ફૂલ સંપૂર્ણ રીતે ચિત્રકાર થઈ ગયા. પણ આ બધાને ઓળખે એટલે નહેરુજીની મુલાકાત મળી. એમાં પહોંચ્યા 5-6 જણા. હવે એ ગાળો 62-63નો ગાળો તમને કહું, કારણ કે ચીની પેલું યુદ્ધ પૂરું થયું હતું, લગભગ ભાંગી ગયેલા હોય એવા દેખાયા અમને. ટોપી નહોતી પહેરી, બેઠા હતા. બોજે કયો તો આમ તો અનાડીએ, અમે ક્યાં એ સબસે વાસ્તા, એવું કંઈક કહ્યું એમણે. સ્વામિનાથને તરત કહ્યું કે સાહેબ, અમે તમને પ્રાઇમ મિનિસ્ટર તરીકે મળવા નથી આવ્યા, તમે લેખક છો, એટલે અમે તો તમે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા લખ્યું છે એને કારણે અમે તમને મળવા આવ્યા, લેખક તરીકે અમે તમને નિમંત્રણ દેવા. એ તો એટલા રાજી થઈ ગયા કે મને લેખક તરીકે તમે બોલાવો છો, પ્રધાનમંત્રી છે કે ના આવ્યા ઉદઘાટન કર્યું. ઓક્ટેવિયો પાઝ કહ્યું કે હું તમારા પ્રદર્શનના કેટલોગમાં લેખ લખીશ, ઇન સરાઉન્ડેડ બાય ઇન્ફિનિટી એવો લેખ અમારા માટે લખ્યો.
અને પ્રદર્શન થયું 1963માં, જ્યારે હું હાજર નહોતો, કારણ કે 16 સપ્ટેમ્બરે 1963ની મને કોમનવેલ્થ શિષ્યવૃત્તિ મળી, એટલે હું ઇંગ્લેન્ડ જવા નીકળી ગયો. અને આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ઓક્ટોબર મહિનામાં, એટલે 15-20 દિવસ પછી થયું, એટલે હું હાજર નહોતો. પણ આવી રીતે આવા બધા પ્રસંગો બને. જીવનમાં આવું બધું ઘણું બધું બનતું હોય છે. એટલી બધી કંઈ પણ યાદ આવ્યું તે બધું મને એમ કહ્યું. બસ મારે એ આ આખી યાત્રા તો સુંદર રીતે અસ્ખલિત મેં સાંભળી, મજા આવી. પણ એક બે નાના મારા જરા પ્રશ્નો છે. અને આ કળાના ક્ષેત્રમાં, સાહિત્યમાં જેટલા આપ આગળ વધતા ગયા, એ સમયે પછી કુટુંબમાંથી એવું પણ કહેવાયું હશે ને કે હવે તમારું ઘર સંસાર પણ મંડાવવો જોઈએ ને એ પ્રવૃત્તિમાં પણ જરા ધ્યાન આપજો, એવું કુટુંબે કહ્યું હતું કે શેખ સાહેબે જ નક્કી કર્યું? હવે જો એ વાત બહુ સાચી છે. હા જી, મારા સૌથી મારા જે વચેટભાઈ હતા, અહેમદભાઈ, એમને બહુ ચિંતા. અચ્છા. સૌથી મોટા ઉમરભાઈ પોસ્ટ માસ્ટર સુધી પહોંચ્યા હતા. અને અહેમદભાઈ, એમનો એક ભાઈ નામનો લેખ છે, તે લગભગ એમના ઉપર છે એ કલેક્ટર. એટલે શું કહેવાય, આપણા તહેસીલદાર એટલે શું કહીએ આપણે, એ પદ્ધતિ એ મોગાચા હતા, એટલે લગભગ આખો વિસ્તાર એમના કબજે હતા. એવું એમને બહુ ચિંતા કે હું લગ્ન કેમ નથી કરતો. મારા મિત્રોને જઈને કયા કરે, પૂછ્યા કરે, આવે વડોદરા કોઈક વાર. અને મારા અમારા એક મિત્ર હતા, બહુ જ સંનિષ્ઠ, આપણા બહુ જેમ ઉંમરમાં મોટા, મનુભાઈ દેસાઈ. મનુભાઈ દેસાઈ પોતે ગ્રાફિક ડિઝાઇનર હતા, એમનો સ્ટુડિયો હતો, માસ કોમ્યુનિકેશન નામની સંસ્થા છે ને, એમાં કામ કરતા હતા. વડોદરા ઘણી વાર આવતા ને, એને જે એ લોકોએ ઓફિસ ખોલી તે વડોદરામાં, એ જ ચલાવતા હતા. તે અહેમદભાઈએ મનુભાઈને પકડ્યા, અરે કોને કંઈક, બધાની ગાડી પાટા ઉપર ચાલતી હોય છે, આની ગાડી પાટા ઉપર કેમ નથી ચાલતી? એ જ મનુભાઈ કંઈક કોણ જાણે શું જાસૂસી કરતા હશે. મુંબઈ રહેતા મૂળ તો, એમના ઘેર અમે ઘણી વાર રહેતા છે, કંબાલા ગ્રેસન પર એમનું ઘર, એમના એમના પત્ની પણ TIFRમાં ભણાવતા. કે અમે લોકોએ નીલિમા અને મેં ભણવાનો વિચાર કર્યો, ત્યારે મુંબઈમાં જઈને પેલી નોંધણી કરાવવાની હોય, ઓફિસમાં અમે નોંધણી કરાવવા, અને પછી મહિના સુધી રાહ જોવાની હોય, કોઈને વાંધો હોય તો એ કંઈક લખે. મનુભાઈ ઓળખી ગયેલા, એને કહે કે મને ખબર પડી ગઈ એટલે કે આ બે જણા ભેગા કેમ થયા ત્યાં. અને પાછો બહુ સીધી વાત છે, એટલે વર્ષો પછી આ બધું થયું. ત્યારે તમને કહું કે મારે કુટુંબે કશો કોઈ પણ પ્રકારનો વાંધો નથી લીધો, કોઈ પણ. મેં કહ્યું કે મારે તો સિવિલ મેરેજ કરવા છે. અચ્છા. એટલે અમે તો સિવિલ મેરેજ. નીલિમાને કહ્યું, તારે એના બંને જે મારા સાસુ સાસરા બંને ડૉક્ટર, ઓકે, ડૉક્ટર પ્રેમચંદ ઢાંડા, એ દિલ્હીના બહુ જ વિખ્યાત ડૉક્ટર કાર્ડિયોલોજિસ્ટ પંખારા, એમના દર્દીઓમાં કોણ સૌથી મોટા? તે વલ્લભભાઈ પટેલ. અચ્છા. ઘર જેવો સંબંધ વલ્લભભાઈ પટેલ સાથે. મણિબેન નીલિમા ભણવા આવી ત્યારે એનું ધ્યાન રાખતા વડોદરામાં. મણિબેન ઘણી વાર એને પૂછા કરતા કે કેમ થઈ બધું. રાજેન્દ્ર પ્રસાદ બધાનું, ઇવન ગાંધીજીનું એમણે પેલું કરેલું, શું કહેવાય, જે માંદા હતા ત્યારે બીપી લેવા માટે એ પણ ગયા હતા. અને એ બધા ઘણી બધી વાતો છે, દિલ્હીમાં એમની વાતો પણ જુદી છે, એ પણ છે. અને એના એમના જે પત્ની એટલે લીલા ઢાંડા, એ પણ પેથોલોજીસ્ટ, એટલે એમનું પોતાનું ક્લિનિક. અને એ બહુ જ જાણીતા એ સમયમાં. એમની મોટી દીકરી તે એક કાશ્મીરીને પરણેલી, એના બહાન ભાન કુટુંબમાં પરણેલી, ઢાંડા કુટુંબમાંથી. એટલે એમણે કોઈ કશો ક્યાંક ઈશારો શોધતા, જે તમારે કરવો તે તમે કરો. હું ફરી પાછો કહું છું કે મારા કાઠિયાવાડના કબીલાએ કશો વાંધો ઉઠાવ્યો નહીં. હવે નાનકડી વાત કરું કે અમે પઢીને જ્યારે ત્યાં ગયા, થોડો વખત રહીને, નાની દીકરી હતી એને લઈને ગયા હતા, તે મારા ભાઈબીજી મને એમ જ કહ્યું કે તારી બહુ છે ગુજરાતી નહીં બોલે તો અમારા છોકરા સાથે વાત કેમ કરશે?
મેં નીલી મને કહ્યું કે તારે જેટલું આવડે તેટલું ગુજરાતી બોલવાનો, ગુજરાતી તમે સાડી પહેરવાનું તો બધા કરી શકે. અને બધાએ કોઈએ કશો પ્રશ્ન ઉઠાવ્યો નથી. અમારે હજુ પણ એવો પ્રશ્ન ઉઠાવવાનું કારણ શું હોઈ શકે જે આપ કહો છો કે વાંધો નહીં લીધો? તો જાણે એમને થયું કે હું હવે ઠેકાણે પડું છું એમ લાગ્યું. તમે જે પ્રશ્ન પૂછેલો તો બીજો પ્રશ્ન એ છે કે હું જે કરું તે બાબતમાં એ કોઈ દખલ કરે નહીં. હું ભણવા ગયો તેમાં એમણે કોઈ દખલ કર્યું? શું ભણવા જેવું એ એમણે પૂછેલું નહીં કોઈ વાર. એમને થયું કે હું પોતે નક્કી કરું. એટલે મારા જીવન વિશે નક્કી કરવાનો હક એમણે મને કશું કયા વગર આપેલો. એ હું સંસ્કાર પરંપરાનો ઉલ્લેખ કરું તો કદાચ બહુ મોટું કહેવાય, પણ છતાંય મને એવું લાગે છે કે આવું મોટું હૈયું ધરાવનારા લોકો આપણી વચ્ચે છે અને હતા. એટલે એમને કંઈ એવું જવાય કે બસ હવે એને પરણવું છે તો પરણી જો. છોકરાઓ છે પણ આપનું ને બંને નું મિલન ક્યાં થયું? એ વિદ્યાર્થીની હતી અને હું ભણાવતો હતો અને ધીમે ધીમે અમે લોકો મળતા થયા. અને અમને કારણ કે અમારે ત્યાંથી જો મહેન્દ્ર સાહેબ પરણ્યા તે તમિળ, એમના મોનાબેન તે તમિળ, મણી સાહેબ પરણ્યા તે સુશીલાબેન તે પંજાબી, માનકન પંડ પરણ્યા તે પારસી, શંખો ચૌધરી પરણ્યા તે પારસી, ત્યારબાદ મારા મોટામાં જ્યોતિ ભટ્ટ પરણ્યા તે શ્રોફ કુટુંબમાં પરણ્યા, બરાબર, રતન પરિમુ જે કાશ્મીરના છે તે પરણ્યા તે નૈના દલાલને, ભારતી દલાલજી નીકળ્યા. અમારી સામે તો આ બધા દાખલાઓ જ હતા. અમે લોકો મળતા એકબીજા, એટલે અમારે વચ્ચે તો સંબંધ બંધાય એના કરતા તો સંબંધ ન બંધાય તો જ અચંબો. કારણ કે અમે તો આખો વખત કોલેજમાં રહેતા અને કોલેજ પછી પણ મળ્યા કરતા, એકબીજાને મળવાનું થતું, સ્ટુડિયોમાં આવ જાવ થાય બધાની, અને એવી રીતે સંબંધો બંધાય શિક્ષકોના વિદ્યાર્થીઓના એકબીજા. એટલે યોજના પણ નીલિમાબેનને કઈ જ્ઞાતિ હતી? સ્વતંત્રતાની ચળવળમાં પણ હતા. એમના જે પત્ની હતા તે બ્રિટિશ હતા અને જૈન બ્લેઝાર્ટ નામ, અને એ તો ઇંગ્લેન્ડમાં શાકાહારી વર્તુળમાં મળેલા અને પરણેલા, એટલે અમારે મન તો બધું હતું જ. અમારે જે નીલિમાના માસી કહેવાય તે એક બંગાળીને મળ્યા, એટલે ડોક્ટર સેનને એ પરણ્યા. એટલે અમારા કુટુંબમાં તો સહજ હતું, કંઈ બહુ સહજ બધી પરંપરાઓ જ હતી. સૌથી મોટી વાત એ જ કહું કે સુભાષચંદ્ર બોઝ એક જમાનામાં જ્યારે ડૉક્ટર ધર્મવીર અને એમના પત્ની જૈન એટલે જાનકી પછી અને એ લોકોએ ડલહાઉસીમાં ઘર બાંધેલું નાનકડું કોટેજ જેવું, ત્યાં સુભાષચંદ્ર બોઝ, કારણ કે લાલા ધર્મવીર તો લાલા લાજપતરાયના મિત્ર હતા, સંગાથી હતા, એટલે એ નાતે સુભાષચંદ્ર બોઝ એમને ત્યાં આવ્યા રહ્યા ઘરમાં. અને એ વખતે સુભાષચંદ્ર બોઝને સાચવવું પડતું તબિયતને કારણે, ડાક્ટર એમની સંભાળ રાખે, ડાક્ટરના પત્ની સંભાળ રાખે, અને એટલે દલાવજી નામના ગામના નાનકડા ગામની અંદર આવા પ્રસંગો બનેલા. એટલે એ કુટુંબ એક પ્રકારનું કુટુંબ છે જે એ કુટુંબમાં થી નીલિમા આવી, એટલે એ એમની પાસેથી જે અને એ મોડર્ન સ્કૂલમાં ભણી. હવે મોડર્ન સ્કૂલ જે દિલ્હીમાં છે તે પણ બહુ જ લિબરલ સ્કૂલ છે અને બધા મોટા ભાગના ઘણા બધા આજકાલના જે ઘણા બધા લેખકો કલાકારો ઘણા બધા છે તે ત્યાં ભણેલા છે. અને ત્યાં કરમલ કૃષ્ણ નામના એક કલાકાર તે ચિત્રકામ શીખવતા, ઓકે, એણે એને વડોદરા ભણવા મોકલી બેન્દ્રે સાહેબ પાસે, એટલે અહીં ભણવા આવ્યું. એ પણ એને તો પછી બીએ કરેલું, પાછું બીએ ઓનર્સ કરેલું હિસ્ટ્રીમાં,
અને એ બધું મૂકીને અહીંયા આવી અને એ પેઇન્ટિંગ ભણી અને પછી અમે મળ્યા ભણી ગયા. બસ ખૂબ જ આનંદ થયો. મારી એક નાની વિનંતી છે, આપને કોઈ સુંદર એક કાવ્ય કે ગદ્ય ખંડ છે આપને બંને લાગે તો બંને પણ આપ. કદાચ એને અનુકૂળ ગણાશે. આ કવિતાનું શીર્ષક છે સ્વજન ને પત્ર, અને એ બંને નીલિમા અને સમીરાને અર્પણ છે. સમીરા મારી દીકરીનું નામ, દીકરી એ ઇતિહાસકાર છે અને અમેરિકામાં ભણાવે છે અત્યારે, ટેનેસીમાં વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. 1973 લખેલી કવિતા છે અને અમારા સંગ્રહ. સ્વજન ને પત્ર. હાંફળા ફાંફળા મુસાફરો, ગાડીમાં ગરકાવ થઈ જાય તે પહેલાં ગાડી કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે. ખાલી પાટા, બોગદું, પુલ, વેટિંગ રૂમના બારણાનો ફરી ધ્રુજતો આગળિયો, મારા શરીરની આજુબાજુ તરતી બે મનુષ્યોના શરીરની ગંધ ક્ષણવારમાં ઉડી ગઈ. એની સાથે સાથે મારા શરીરની ગંધે ઉડી. હંમેશા જનાર વ્યક્તિ જતી હોય એવું નથી. દરેક વિદાય વખતે વળાનાર વ્યક્તિનો કોઈ અંશ ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે. પાછો ફર્યો ત્યારે કોરા પર બીડિયા જેવું ઘર મને મીટાય વળ્યું. 1973. બીજું છે તે સ્વપ્નમાં પિતા. તે પછી એ મને જ્યારે એ જમાનામાં સોવિયેત યુનિયન હતું ને, ત્યારે બાયલેટરલ એક્સચેન્જ કહે છે તે, એમાં મને ત્યાં જવાનું મળ્યું. ત્યારે હું લિથુઆનિયા નામના પ્રદેશમાં ગયો હતો અને ત્યાં લખેલી આ શરૂ થયેલી કવિતા તે વાંચું છું. કવિતાનું શીર્ષક છે સ્વપ્નમાં પિતા. બાપુ, ગઈકાલ તમે ફરી દેખાયા. ઘરથી હજારો જોજન દૂર અહીં બાલ્ટિકના કિનારે હું સૂતો છું ત્યાં તમે ખાટલે આવી ઊભા આ અજાણી ભૂમિમાં. ભાઈઓના ઝઘડામાં સંધાન કર્યું ત્યારે પહેર્યો તો તે જ થીગડિયાળ કરચલિયાળ કોટ. દાદા ગયા ત્યારે આમ જ ઊભા હશો. એકલા દાદાનો કરચલિયાળ હાથ ઝાલી. તમે ક્યારે કાઠિયાવાડ છોડી ક્રાઇમિયાના શરણાર્થીઓ જોડે અહીં વસ્યા? ભોગાવો છોડી ભાદર ઓળંગી રોમન બુરજના કાંગરા ચડી ટપાલીનો થેલો ખભે નાખી તમે ઉતરી આવ્યા અહીં લગી? તમારી પૂંઠે તો જુઓ દોડી આવ્યું કબ્રસ્તાન. કૌંસમાં દરેક કબ્રસ્તાનમાં મને તમારી કબર કેમ દેખાય છે? અને આ પાછળ પાછળ ભાગતા આવે ભાઈઓ, શું ઝઘડો હજુ પત્યો નથી? પાછળ લાકડીને ટેકે ઊભી ક્ષિતિજને શેઢે મોતિયામાંથી મારો ખાટલો શોધતી માં,
માં મને ભાળાતું મને ભાળાતું નથી હમણાં લગી હાથમાં હતું તે બાળપણ અહીં જ ક્યાંક ખાટલા નીચે ખરી પડ્યું છે. વિલનિયસ નામનું ગામ છે ત્યાં એક 23/11/74ના રોજ આ ટાંકેલો પછી પૂરું કર્યું. અને આ એક બે નાનકડા ખંડ વાંચું છું હાજી અને એમાં પણ ઘરની જ વાત છે એટલે શરૂઆત થાય છે. કેટલીક વાતો જે મેં કરી તે એમાં છે ખરી, પણ ગાંચીવાડની મેં વાત કરી એટલે એની એના વિશે અહીંયા થોડું લખ્યું છે, તેના બે ફકરા વાંચું છું. ઝાલાવાડી પંથકમાં ભોગાવા કાંઠે વઢવાણ, તે પ્રાચીન કે મધ્યયુગે વર્ધમાનપુરી હતું એવું કહેવાય છે. રાણક દેવીનું મંદિર માધાવાવ અને ગેબન શાહપીરની દરગાહ પણ ત્યાં છે. અંગ્રેજી હકુમત ટાણે વઢવાણ વધ્યો તે વસાહતી છાવણીને લીધે કેમ્પ કહેવાયું, લોક એને વઢવાણ કામ કહેતા છે. તે છેવટે વઢવાણના રાજવી સુરેન્દ્રસિંહના નામે સુરેન્દ્રનગર થયું. એ ગામને દખણાદે ખૂણે ભોગાવાના સૂકા ભાઠે સીધી શેરીનો મુસલમાની લગતો થયો એ ગાંચીવાડ. આમ તો ત્યાં મેમણ સૈયદ સિપાહી ને મિયાણ જેવી કોમો વસી, પણ બે ત્રણ કોળના ગાંચી ભેગા થયા એટલે એવું નામ પડ્યું હશે. શેરીમાં એક મસ્જિદ, મેમણ શેઠોની બે ત્રણ મેળીઓ, બીજું બધું લગભગ એક માળીઓ. મસ્જિદથી થોડે અંતરે કાંતિ કોટન મિલની વંડી, તે છેક ભોગાવાના પટ લગી. એ વંડી સામેના એક હાંચે છેક ઓરડાની ખડકીમાં આગલા છેડાનું અમારું જન્મે જડ્યું તે ઘર. ખડકીનો એક ઝાપો ઘર બાજુ પડે ત્યાં સામે હાજી શેઠની ઘાણી ને ખાંચાને છેડે બે બાજુ ગોશ્તની દુકાનો, એને પેલે પાર ગાયકવાડી મેદાન, બીજા ખોરડાની જેમ અમારું પાણાનું ચૂને ધોળાય એવું 8-12ની બે ઓરડીઓવાળું ઘર. એ શેરીના તળથી 4-1 ફૂટ ઊંચું, ત્યાં ચડવા ઓટલો અને એક ઊંચું પગથિયું. આગળની ઓરડીએ સળિયાની જાળી, પાછલીને બંધ કરવા સાંકળવાળા કમાડ, છાપરે ખપાટિયા ઉપર નળિયા, એમાં થઈ આકાશના છીંડા પડે ત્યાંથી શિયાળે ઉનાળે ગારની ભોંય પર ચાંદરડા પડે ને ચોમાસે રેલા ચોમાસે રેલા. બે ઓરડીઓમાં સઘળો સંસાર, અડધું બેસણું અડધું સુવણ, રસોડું ને મોરી. આગલી ઓરડીમાં ડાબે માથા ઉપર માળ્યું ત્યાં જન્મારાની જણસોનો ઢગલો, નીચે ગોદડા ભરેલો પટારો ને ડામચીઓ, દિવાલે વળગણી, બીજી દિવાલે માના જૂના ઘરનો લાલ જાંબલી રેશમી ચોકડીવાળા ભરતનો થોડો ઘસાયેલો ચાકળો. એ હું વડોદરા લઈ ગયો પછી ત્યાં છાપેલા ઇસ્લામી કેલેન્ડર આવ્યા. અહીં જમણ શિરામણ અને મહેમાન ગતિ. અંદરના ઓળે જમણે ખૂણે ગાર માટીનો ચૂલો, ત્યાં સામે બેસીને માં તપેલીમાં શાક ફફડાવે ને રોટલા હાથે ટીપી તવે શેકે. બીજે ખૂણે પાણીયારું, કઠેડે ભરેલું પિત્તળનું બેડું ને કળશ્યો, બેડું અને કળશ્યો, તેમાંથી નાવણ અને ભૂજું થાય, પેશાબ ઉપર ઢોળણ પણ એમાંથી નીકળે. ઉપર મોભને અડતી અભરાઈ ઉપર તાંબા ને પિત્તળના ઠામડા એ વાર તહેવારે ઉતરે. ડાબી દિવાલે અંદર બેસાડેલા અડધિયા કબાટે કશું કિંમતી ત્યાં હંમેશ ટાળું. કબાટ અને પાછલી બારીની વચ્ચોવચ્ચ
દોઢિયો ખાટલો એ રાતે પડે ત્યાં બંધ બારણે મા બાપ સુએ, આગની ઓરણીએ હળવા પાથરને અને ફળીએ કાથીના ખાટલા પડે ત્યાં ચાર ભાઈ અને એક બહેનનો વસ્તા કેમ સમાતો એનો આજે અચંબો. ગુલામ મોહમ્મદ શેખ સાહેબ, આપની સાથે અમે બહુ જ નિરાજ જીવની ગોષ્ઠી કરી. ગોષ્ઠી કરતાં મને તો એવું લાગ્યું કે શબ્દ અને ચિત્રની એક આખી ભૂમિકા આજુબાજુ હોય આ કુદરતી વાતાવરણની વચ્ચે, એવો અહેસાસ થયો. અને મને જરૂર ન લાગી કે હું નાનો કોઈ પ્રશ્ન પૂછું, એવી રીતે આપે આપની જીવનયાત્રા જે રીતે વર્ણવી એના ઉપરથી મને એવું લાગે છે કે આપણી પાસે એક એવો જવાબ છે કે જો તમારી અંદરની જિજ્ઞાસા જાગૃત હોય તો તમે અહીંયા જે વિચારો તેને હૃદય ટેકો કરતું હોય છે, અને એ આપના જીવનમાં સાર્થકતાપૂર્વક અમે આજે માણ્યું. આપે આટલો બધો સમય, આ હું જાણું છું આપની તબિયતની પરિસ્થિતિ છતાં પણ અમારી સાથે ફાળવ્યો, અને જે અમને આ લાહવો મળ્યો આવતીકાલની પેઢી માટે એક યાદગાર યાત્રા સાંભળ્યાનો લાહવો મળે એ જે ક્ષણ મળી એ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું. અહોભાવપૂર્વક આપને પ્રણામ કરું છું અને આપના સ્વાસ્થ્ય માટેની હું પ્રાર્થના કરું છું. નમસ્કાર.